अथावगत्योद्भवमात्मशत्रो राकस्मिकैर्लक्ष्मभिरासुरौघा हृत्कम्पवामावयवस्फुराद्ये हृत्पादयामासुरनेककृत्याः। सूरत मुनि बोले छे प्रताप सिंह, परमात्माना प्रागट्यथी सारी ये धरती उपरना तमाम भक्त आज आनंद माँ हरि गुण गाई छे। भगवत प्राप्ति थी माँ भक्ति ने अने धर्म देव ने हये हर्ष समातो नथी। आ बाजू असुरो ये तैयारी करी, सर्व असुरोनो अधिपति कालिदत्त नामनो राक्षस एने मेली मांत्रिक विद्यानो प्रयोग कर्यो छे। यज्ञ कर्यो, आ यज्ञनी अंदर एने घेटा बकरा आवुं बधुं मांस होम्युं, एनी चरबी बळी धुमाड़ाना गोटे गोटा निकल्या छे। एमाथी भयंकर आकृति वाली कृत्याओ प्रगट थई छे। महाडेंजर जेना स्वरूप छे प्रतापसिंह, आ कृत्याओ कालिदत्त ने कहे छे कि बोल असुराधिप, अमने शा माटे बोलावी। कालिदत्त कहे छे कि छपैयामां हरिप्रसाद पांडे ने घेर अमारो शत्रु जन्मो छे। आने तमे जीवथी मारो। कृत्याओ बोले छे हमणां ज कालिदत्त कहे छे काम सहेलू नथी, विचारीन जाजो। કૃત્યાઓ બોલે છે ટમેટું જેમ કોઈ ખાઈ જાય એમ એને અમે કાચો ખાઈ જઈ, કેટલા દિવસથી આ જન્મો એને, આજ છઠ્ઠો દિવસ છે કૃત્યાઓ। કૃત્યાઓ બોલે છે તો કાલિદત ચિંતા ન કરીશ, કામ થઈ ગયું સમજ। કૃત્યાગણ છપૈયાની ધરતી ઉપર પધાર્યો, બરોબર પૂર્ણિમાની રાત્રિ પ્રભુ જન્માયાની બરોબર તે દિવસ છઠ્ઠી કરી। પ્રતાપસિંહ પ્રભુ જન્માયાનો માને બહુ આનંદ છે। રાત્રિનો સમય છે રાજા, સારી એ છપૈયાની પ્રજા ઘોર નિંદ્રામાં ઊંઘે છે। ભક્તિ દેવીએ ષષ્ઠી દેવિકાનું વ્રત કર્યું છે, વ્રતના અંગભૂત રાત્રિએ જાગરણ કરે છે। ધર્મદેવ બહારના ઓરડામાં આરામમાં છે, ઘરમાં ઘણીક માથે જેને ધોળા વાળ થઈ ગયા છે એવી બ્રાહ્મણ વૃદ્ધ સ્ત્રીઓ એ સૂઈ ગઈ છે। ઘરમાં કોઈ જાગતું નથી, કેવળ એક માં ભક્તિ જાગે છે। બાલ પ્રભુને ખોળામાં લઈને
રાજા માં એક નજરે પ્રભુનું મુખાર વિંદ જોઈ રહ્યા છે. સત્સંગી જીવનનો એવો મત છે, પ્રભુ જન્મા પછી માની આંખ એ મોહન વરના મુખમાંથી ઉખડતી નથી. વર્ષો સુધી દુઃખ સહન કરીને છેવટે પ્રભુને આજ માં ખોળામાં લઈને બેઠી છે. રાજા બસ પ્રભુનું મુખ જોયા જ કરે છે, તૃપ્તિ થતી જ નથી. રાત્રિ દિવસ માં ભક્તિ મહારાજના મુખને જોયા કરે છે. આને ભક્તિ કહેવાય. બરાબર યાદ રાખો, જેને ભગવાનનું મુખ જોતા જોતા તૃપ્તિ થાય જ નહીં એના હૈયામાં ભક્તિ કહેવાય. પ્રભુના દર્શન કરવા જેને ગમતા નથી, પરમાત્માના સ્વરૂપોની આગળ જઈને ઊભો રહે ઘડીક વાર, પછી હાલતો થાય, આના હૃદયમાં ભક્તિ નથી. ભક્તિ તો ભગવાનને જોતા કોઈ દિવસ ધરાય નહીં. ભક્તિ મૂર્તિને મૂકે નહીં, હૃદયમાંથી મૂર્તિ ખસે નહીં, તબ માનો હૃદયમાં ભક્તિ છે. ભક્તિ વિનાનું હૃદય તો નીર વિનાના સરોવર જેવું છે. લુખું હૃદય જ્યાં પ્રેમ નથી પ્રભુ પ્રત્યેનો, ઘણું રૂપાળું ફૂલ હોય પણ અંદર સુગંધી ન મળે, શાક બનાવ્યા 56 ભાતના માલકર મીઠું ન મળે, જેના હૈયામાં ભક્તિ નહીં આ માણસ બિલકુલ લુખો કહેવાય. અને ભક્તિ જેના હૈયામાં હોય એ ભગવત દર્શનથી કોઈ દિવસ ધરાય નહીં. સત્સંગી જીવન બોલે માં ધરાતી જ નથી, બસ જોઈ જ રહ્યા છે અખંડ. બધાએ સુઈ ગયા છે, ભક્તિ માતા બાલ પ્રભુને ખોળામાં લઈને એનું મુખ જોવે. નાના એવા ભગવાન, ગોરા ગોરા રૂપાળા એના ગાલ છે, માં નિરખીને જોવે છે. જમણે ગાલે પ્રભુને નાની એવી કાળી ટીબકડી છે. પ્રભુ ઝીણું ઝીણું હસ્યા કરે છે. પ્રતાપસિંહ પ્રભુને ગાલે નાના નાના ખાડા પડે. રૂડા રૂપાળા ઝીણા ઝીણા હોઠ છે, વિશાળ પ્રભુનું કપાળ છે. બાલ પ્રભુ માના ખોળામાં રમે છે. ભક્તિ માતા વિચાર કરે છે કે વર્ષો અમે દુઃખ સહન કર્યું, ભૂખ્યા અને તરસ્યા અમે ગામડે ગામડે રખડ્યા, પણ ધન્ય ભાગ્ય અમારા છે કે આજ અમારે આંગણે અખિલેશ્વર પધાર્યા છે. કરોડો બ્રહ્માંડના ઈશ્વરો જેના આંખના ઈશારા ઉપર નાચે છે એ સર્વેશ્વર આજ મારા ખોળામાં રમે છે. ધન્ય ભાગ્યશાળી હું છું કે વર્ષો સુધીની તપસ્યાને અંતે પણ યોગી પુરુષોને આ પરબ્રહ્મ પરમાત્માની ઝાંખીય થતી નથી, એ મારે ખોળે આજ રમે છે. માં આજ બહુ આનંદમાં છે. ચંદ્રમા આકાશમાં ચડ્યો છે, રાત્રિનું પાવન વાતાવરણ છે, અને એ જ વખતે ડેન્જર અવાજો આવવા માંડ્યા. મારો કાપો ભયંકર ઘોઘરા અવાજમાં શબ્દો ચારેય બાજુથી સંભળાવા માંડ્યા. પ્રતાપસિંહ ભક્તિ માતા ચોંકી ગયા. હા શું, કોના અવાજ?
વિચારે ન વિચારે ત્યાં તો ભક્તિ દેવીનું બંધ કરેલું ઘરનું બારણું ખડકી ભાડ લઈને તૂટીને આઘી પડી. ભક્તિ માની નજર ગઈ પ્રતાપ છે, કોટરા ગણ અંદર ઘૂસ્યો છે. મોર બે મહાન કોટરાઓ છે અને પાછળ પચાસકને આશરે છે અને બાકીની 150 જેટલી સરજુને કિનારે વાટ જોઈને ઊભી છે. 200કને આશરે આ રાક્ષસીઓ ભગવાનને મારવા માટે આવી છે. એને બાલગ્રહ કહેવામાં આવે છે, જે નાના બાળકોને નડે. સૌની આગળ કોટરા છે, એની પાછળ રેવતી નામની કૃત્યા છે. ભક્તિ માતાએ નજર કરી કાળા પર્વત જેવા જેના વિકરાળ સ્વરૂપો છે. કોઈકે લુગડા પહેર્યા છે, કોઈકે નથી પહેર્યા. માથે ઘૂંચાળા ભયંકર મવાળા છે. ગોળ અંધારા કુવા જેવી ડેન્જર ચકળ વકળ લાલ ઘૂમ આંખ્યો છે. મોઢા ફાડ્યા છે, દાંત મુખ બારા દેખાય છે. હાથમાં ત્રિશુલને તરવાર ઉગામેલી છે. લોહીવાળા મોઢા માંસ ખાવાથી થયેલા. મદોન્મત્ત ઉદ્ધતા કૃત્યાઓ તત્કાળ ભક્તિ દેવીની સામે આવી ગઈ અને ભક્તિ દેવીને સામે આવીને કૃત્યાઓ બોલે છે, હે ભક્તિ. બહુ જોરદાર બોલે છે રાક્ષસીઓ. ભગવાનને ખોળામાં જોયા એટલે કૃત્યાઓ ખુશ થઈ છે, આજ આપણો કાળ. કૃત્યાઓ એમ કહે છે કે બાલગૃહાણા અધિપાસમી મૂંઢે, આ એનો પહેલો શબ્દ સતાનંદ સ્વામીએ નોંધ્યો. ભક્તિ દેવીને એમ કહે છે કે હે મૂર્ખી, અમને ઓળખે છે, અમે બાલગ્રહોની અધિપાઓ છીએ. ભક્તિ વિચારે શું આગમન આપનું, ત્યાં તો એ કહે છે કે ભક્ષામી પુત્રમ તવ નૂનમ અદ્ય. આજ ભક્તિ નિશ્ચય, આ તારા તાજા જન્મેલા દીકરાને અમે ખાઈ જશું. ભક્ષામી પુત્રમ તવ નૂનમ અદ્ય, નક્કી આજ. આ તો ભગવાનની માં છે. સતાનંદ સ્વામી એમ કહે છે કે માં ડર્યા નથી, એને બીક ન લાગી. એ સામું જોઈ રહ્યા ત્યારે કોટરાને બહુ આશ્ચર્ય થયું કે હો, આવા જબરજસ્ત વિકરાળ અમારા સ્વરૂપો હાથમાં ઉઘાડા ખડગને ત્રિશુળ છે. બી મરે જેવી તેવી સ્ત્રી અને આ ડરતી નથી, એટલે આ શું અમને માને છે. સ્મરિષ્ટ દેવમ નિજ રક્ષિતારમ કોટરા, કે યાદ કર તારા ઈષ્ટદેવને, જે તારું તારા દીકરાનું રક્ષણ કરનાર હોય તેને મદીય દ્રષ્ટાંતર મુત્પિપિસ્તુતમ. આ તારો દીકરો ભક્તિ સમજી લેજે, મારી દાઢની અંદર છે એમ. અને આમ કહીને કોટરા દોડી છે અને બાલપ્રભુ માના ખોળામાં હતા. કોટરાએ હાથ નાખીને પ્રભુને ગળે જાલીને આકાશમાં ઉપાડ્યા. જબરજસ્ત ઘોંઘાટ થયો છપૈયાની ધરતી ઉપર અને કોટરા ગણ બધોય પાછળ પછી ઉપડ્યો. હાથમાં ત્રિશુળ, મારો કાપો ખાઈ જાઓના જબરજસ્ત અવાજો થયા છે. અને ભક્તિ માતાને જ્યારે ખબર પડી કે હો પ્રભુ ગયા, અને માએ એવી જોરદાર કાળી ચીસ નાખી અને માં પલંગમાંથી પૃથ્વી ઉપર ઊંધેમાંથી નીચે પડ્યા છે. હા પુત્ર કરીને માં મૂર્છા ખાઈ ગયા. ઘરમાં સૂતેલા, ગામમાં સૂતેલા બધાએ દેકારો આંભળીને જાગી ગયા છે. ધર્મદેવ પણ જાગી ગયા. હરિનું સ્મરણ કરતા કરતા ધર્મદેવ આવ્યા છે. ભક્તિને મૂર્છા છે.
આંખમાંથી આંસુડાની ધાર થાય છે, શરીર ટળવળે છે. ઘનશ્યામને જ્યારે જોયા નહીં, ધર્મદેવને ખાતરી થઈ કે પ્રભુ પ્રભુ અમારા ગયા, એટલે એ પૃથ્વી ઉપર પડી ગયા. માતા પિતાને બેયને મૂર્છા આવી પ્રતાપસિંહ. તૌ નષ્ટ સંજ્ઞાવગત્યતાભ્યા મારાધિત પ્રાગ બૌધોપચારે. કોણ જગાડે? માણસના જીવનમાં કષ્ટ તો ચાલુ ને ચાલુ રહેવાનું. કોઈ પણ માણસ હોય, પવિત્ર હોય વા અપવિત્ર, ધર્મદેવનું એક વાક્ય મને બહુ ગમે છે. યતો દુઃખમયમ જગત, જે નૈમિષારણ્યમાં ધર્મદેવે ભક્તિને એમ કહ્યું કે દેવી દુઃખી ન થાવ, યતો દુઃખમયમ જગત. આ દુનિયા આખી દુઃખની જ ભરેલી છે. બંને મૂર્છામાં પડ્યા. ઘરમાં સુતેલી બ્રાહ્મણની વૃદ્ધ નારીઓ બધી જાગી ગઈ છે. સૌ કોઈ કલ્પાંત કરે છે, સૌની આંખમાં આંસુ છે, બધા રડવા માંડ્યા છે, ચિત્તમાં કોઈને ચેન નથી. અને એ જ વખતે હનુમાનજી મહારાજને ખબર પડી માતા પિતા કષ્ટમાં છે. હનુમાન ગઢીથી હનુમાનજી ઉડ્યા છે. મરુસ્તૂર્ણ ઉપેત્ય તત્ર, મરુસ્તા તત્ર ઉપેત્ય, ત્યાં આવીને પ્રબોધયામાં સચ દંપતિ તૌ. ભક્તિ માતા અને ધર્મ પિતા બે મૂર્છામાં પડ્યા છે. એની આગળ આવીને મરુત સુત મારુતિ નંદન બેસીને કહે છે જાગો, પ્રબોધયામાં, ઉઠાડે છે, ઉઠો, કેમ આટલા બધા ઉદાસ થઈ ગયા છે. થોડીક વારે ભક્તિ દેવી જાગ્યા પણ એકદમ બે બાકડા છે, ખબર નથી હું ક્યાં છું એમ. જાગીને રોવા માંડ્યા, પુત્ર પુત્ર. હનુમાનજી કહે છે હું હનુમાન છું દેવી. હનુમાન? હા હા, તમે મારી કાયમ પૂજા કરો છો, એ વાયુપુત્ર હનુમાન. ઓહો હનુમાનજી, તો તમે જલ્દી જાઓ, મારા બાળક અને રાક્ષસીઓ લઈ ગઈ છે, તમે જલ્દી જાઓ. હનુમાનજી કે માં, તમે શું કામ ચિંતા કરો છો? તમારા પુત્ર અને રાક્ષસીઓ કાંઈ નહીં કરી શકે. અને માતાજી અકળાણા, અત્યારે જલ્દી જાઓ. હનુમાનજી કહે છે કે જાઉં છું, ચિંતા ન કરો, ધર્મદેવને મૂર્છા ઉતરી છે. હનુમાનજી આકાશ માર્ગે ઉડ્યા. સુરત મુનિ બોલે છે પ્રતાપસિંહ, આ બાજુ કૃત્યાઓ સરજુને કિનારે આવી છે. સરજુના તટ ઉપર આ બધી રાક્ષસીઓ ભેગી થઈ 200 જેટલી. હવે ઘનશ્યામે વિચાર કર્યો કે આને જરાક પરચો તો દેખાડવો પડશે. કોટરાએ ઘનશ્યામને ગળે ઝાલ્યા હતા અને ઘનશ્યામે શરીરમાંથી તેજ પ્રગટ કર્યું એટલે કોટરાનો હાથ બળી ગયો. અને કોટરાને એમ થયું કે હો આ ચોટ શેનો લાગ્યો, હાથમાંથી ઘનશ્યામ છૂટી ગયા. ત્રિશુળ પડી ગયું, મોઢું ફાટી ગયું. ઘનશ્યામ ધીમે રહીને એ સર્જુને કિનારે રહેલી કોમળ ધરો ઉપર ઘનશ્યામ સૂતા. અને એ વખતે પ્રતાપસિંહ ચંદ્ર આકાશમાં ચડ્યો છે અને ઘનશ્યામ દર્શનથી આ ચંદ્રને આનંદ થઈ ગયો છે. અહો મદભાગ્ય મારા, આજે ઘનશ્યામ મને દર્શન દેવા સર્જુને કિનારે આવ્યા છે. ઘનશ્યામ નાની નાની કૂણી કૂણી ધરો ઉપર સૂતા સૂતા હસે છે. કોટરાઓ બહુ ચીડાણી છે. રાક્ષસીઓ હાથમાં ત્રિશુલ લઈને બોલે છે મારો કાપો, પણ કોણ જાણે શું થયું, કોઈ અડતી જાતી નથી. ઘનશ્યામની મૂર્તિમાંથી તેજ નીકળે છે, કૃત્યાઓ બળે છે, પછી ગોળ કુંડાળે વળી
ફરતી જાય, ત્રિશોળું ગામતી જાય અને બોલતી જાય, કાપી નાખો મારી નાખો, કોઈ ઘા કરી શકતું નથી. અને એ જ વખતે હનુમાનજી આકાશ માર્ગે ઉડતા ઉડતા આવ્યા છે. અહીંયા ગોળ કુંડાળું ફરે છે, હનુમાનજીએ હાંકલ મારી, ખબરદાર, કૃત્યાઓ ભડકી, કલે આ કોણ આવ્યું? જોયું તા હનુમાન, ઓળખતી હશે કદાચ, ભાગવા જ માંડી. હનુમાનજીને એમ થયું કે આ તો બધી ભાગી જાય છે. ચારેય દિશામાં ભાગી. હનુમાનજી વિચાર કરે છે કે આને એક એકની પાછળ પડું તો એક આમ ભાગી જાય, આને મારવા રહું તો બીજી ભાગી જાય, માટે એમ ન કરાય, આને કામ સોંપી દઈએ પૂંછડાને, એ બધું પતાવશે. પૂંછડાને આજ્ઞા કરી, પૂંછડું મોટું થયું. સત્સંગી જીવનમાં આવું આવે છે ભાઈ, મારા ઘરનું નથી. સત્સંગી જીવનમાં શતાનંદ સ્વામી લખે છે કે હનુમાનજીનું પૂંછડું મોટું થયું. એમ હનુમાનજીનું પૂંછડું લાંબુ થતું હતું એમ રામાયણમાં પણ છે. અને એ પૂંછડું લાંબુ થઈને ઉપડ્યું અને જેટલી કૃત્યાઓ જાતી હતી એની ચારેય દિશામાંથી કૃત્યાઓને ડહડીને ભેગી કરીને ભારો બાંધ્યો. અને પછી ડહડીને હનુમાનજી પગ આગળ લેવા. શતાનંદ સ્વામી બોલે છે પછી હનુમાનજીએ પાટાવાળી કરી, જોર જોરથી પાટુઓ મારે. આ તો એક ભેગું ખંડાય છે ને, એકને મારે ઉપરથી એટલે આખો ભારો, આખો ભારો હેરાન થાય. બહુ મારીને કેટલાયને ટાંટિયા ભાંગી ગયા ને કોઈના નાકકાન છેદાઈ ગયા. કૃત્યાઓ કિકિયારીઓ કરે છે કે ભાઈ સાહેબ હનુમાનજી મૂકી દો. હનુમાનજી કહે છે કે મૂકી કેમ દેવાય, આજે છઠ્ઠીનો ઉત્સવ છે. કૃત્યાઓ કહે છે કે ભાઈ સાહેબ કોઈ દિવસ છપૈયા સામું જોઈશું નહીં, આ ફેર જીવતી જવા દો. હનુમાનજી બોલે છે કે કોઈ દિવસ છપૈયાની ધરતી સામું હવે તમે જોતા નહીં. પછી કે ક્યારેય નહીં જોયું ભાઈ સાહેબ. પછી હનુમાનજીએ પૂંછડું ગોળ ગોળ ફેર્યું, છોડી તો દીધી એમ કહેવાય છે, પણ પૂંછડાને ગોળ ગોળ ફેરવીને પછી જેમ ગોફણી ફેરવીને એક છેડો મૂકી દે ને અને પાણા જાય ચારેય કોર, એમ પૂંછડાની ગાંઠ છૂટી કરી એટલે ચારેય દિશામાં કૃત્યાઓ જેમ પથરા ફગાવેનું પડે એમ આઘી આઘી પડી, કોઈ કિલોમીટર કોઈ બે કિલોમીટર જઈને. કાંઈક તો આડગ્યા ભાંગી ગયા હતા ને જ્યાં પડી ત્યાં થોડાક હાજા હતા એ ભાંગી ગયા. કૃત્યાઓ હેરાન હેરાન થઈ ગઈ. શતાનંદ સ્વામી બોલે છે પ્રતાપસિંહ, પછી કૃત્યાઓ શરીરને ઢહડતી ઢહડતી કાલીદત્ત આગળ જઈ અને કાલીદત્તને કે મૂર્ખના સરદાર, પાપી, અમને તે ત્યાં ક્યાં મોકલી? કાલીદત્ત કે મારો વાંક નથી, મેં પહેલાં કીધું હતું, તમે બડાઈ મારતી હતી કે હમણાં કામ થઈ ગયું, હું કહેતો હતો ધ્યાન રાખીને જાજો ને કે માર ખાશો. આ બાજુ માતા બહુ ચિંતામાં છે. અને ત્યાર પછી હનુમાનજી ઘનશ્યામ લાવી માને સોંપે છે. માં બહુ રાજી થયા છે પ્રતાપસિંહ. મસ્તક સૂંઘી મહારાજને માએ સાતીએ છાંપ્યા છે. ભક્તિ માતા બોલે છે, કહો હનુમાનજી તમે બહુ કૃપા કરી, તમે મારા પુત્રને લાવી આપ્યો, આ પુત્ર મારો મને જીવ જેટલો વાલો છે, માટે હે હનુમાન પમ મમ જીવદાતા. શતાનંદ સ્વામીને કલમે આ લખાણું, ત્વમ મમ જીવદાતા. માં બોલે છે હે હનુમાનજી તમે મને જીવના દેનારા છો, તમે મને જીવ આપ્યો, નહીંતર આજ હનુમાન હું મરી જાત, જીવેત નહીં. બહુ મહારાજી થઈ ગયા છે, ધર્મપિતા ખુશ થયા, સર્વ કોઈને આનંદ થયો છે. હનુમાનજીની સ્તુતિ કરવા માંડ્યા છે ધર્મદેવ અને ભક્તિ માતા કે હનુમાન તમે તો બહુ મોટા છો, તમે અમારું કામ કર્યું,
હનુમાનજીને વિશે ધર્મ અને ભક્તિને બહુ હેત થયું. હનુમાનજીને ધર્મ ભક્તિ બહુ પગે લાગવા માંડ્યા, બહુ વખાણવા માંડ્યા. ત્યારે હનુમાનજીએ એક શબ્દ કીધો. સદાનંદ સ્વામીએ નોંધ્યું, હનુમાનજી કહે છે કે હે ધર્મ, હે ભક્તિ, તમે મારે વિશે આટલું બધું યત કરો છો, મને પગે લાગો છો, પણ હું તમને એમ કહું છું, સર્વાધિક સ્નેહ ઇહેવ કાર્ય, સર્વથી વધારે સ્નેહ તમે આમાં કરો. આંગળી સીધી છે ઘનશ્યામ સામે, સર્વાધિક સ્નેહ ઇહેવ કાર્ય. અને ત્યાર પછી એમ કહેવાય છે કે હનુમાનજીને વિશે ધર્મદેવ અને ભક્તિને બેયને આદર વધ્યો છે, ભક્તિભાવ વધ્યો છે. દર શનિવારે હનુમાનજીનું પૂજન કરવાનો નિયમ લીધા છે. દર શનિવારે માતા પિતા હનુમાનજીના દર્શન કરે છે. પછી ધર્મદેવને ભક્તિ માતા એવો વિચાર કર્યો કે આપણા દીકરા માથેથી આ મોટી ઘાત ગઈ, માટે આપણે શાંતિ કર્મ કરાવીએ. એટલે શાંતિ કર્મ કરાવ્યું છે, વેદ પાઠ કરાવ્યા, સામવેદનું ગાન કરાવ્યું, બ્રાહ્મણોને જમાડ્યા છે, નારાયણ કવચનો પાઠ કરાવ્યો અને બ્રાહ્મણોને બોલાવીને ઘનશ્યામને આશીર્વાદ દેવડાવ્યા છે. આવું બધું માતા પિતાએ કરાવ્યું પુત્રના રક્ષણ માટે. સુરત મુનિ બોલે છે, પ્રતાપસિંહ, દિવસ પછી દિવસ જાય છે, પ્રભુના માતા પિતા બધાએ સંસ્કાર કરાવે, પ્રભુને પ્રેંખા ઘોડિયામાં સુવાડવાનો સંસ્કાર કરાવ્યો, બીજે મહિને પ્રભુને દૂધપાનનો સંસ્કાર કરાવ્યો છે, માં સુંદર મજાનું ગાયનું ગાળેલું દૂધ, શર્કરા નાખેલું શંખમાં ભરી અને બાલ પ્રભુને મુખમાં પાઈ છે. ત્રીજો મહિનો થયો છે, પ્રભુને નિષ્ક્રમણ સંસ્કાર કરાવ્યો. મહારાજ ચાલતા શીખે છે, ચલેવા છે, આવો સંસ્કારમાં વિધિ છે. આંગળી પકડીને પ્રભુને આંકતા શીખવાડ્યા. ત્યાર પછી પ્રભુને સૂર્યક્ષણ કરાવ્યું છે, સૂર્ય દર્શન કરાવ્યા. પુણ્યાહવન કરાવ્યું છે પણ નાંદી શ્રાદ્ધ નથી કરાવ્યું. પ્રભુને પછી ચંદ્ર દર્શન કરાવ્યા છે અને ત્યાર પછી નામકરણનો વિધિ હવે કરાવવાની ઈચ્છા રાખે છે માતા પિતા. એમાં ફરતા માર્કંડ મુનિ પધાર્યા છે. પ્રભુ જન્મા પછી 100 દિવસના થયા ત્યારે મહારાજના નામકરણ સંસ્કાર કરાવ્યા માતા પિતાએ. થોડાક શિષ્યોથી વિટાઈને માર્કંડ મુનિ પધાર્યા. ધર્મ ભક્તિ કોઈ મહર્ષિ છે એમ જાણીને બહુ રાજી થયા છે. ગ્રહસ્થ્ય નિયમ પ્રમાણે માર્કંડ મુનિનું સ્વાગત કર્યું છે, સારા ભોજન જમાડ્યા. પછી સુખેથી બેઠેલા માર્કંડ મુનિની આગળ આવી અને ધર્મદેવ બેસીને પૂછે છે, ઋષિવર, આપ શું શું વિદ્યા ભણ્યા છો? માર્કંડ મુનિ બોલે છે, ધર્મદેવ, આમ તો હું વધારે પડતું જ્યોતિષ જાણું છું, બાકી વેદ ભણ્યો છું, બીજાને ભણાવું છું, પણ જાજો જ્યોતિષ મને આવડે. એટલે ધર્મદેવને એમ થયું, તો આપણા ઘનશ્યામના જોશ જોડાવીએ, નામકરણ કરાવીએ. કહે છે, મુનિવર, તો અમારા ઘનશ્યામનું નામકરણ કરી આપશો? માર્કંડ મુનિ બોલે છે કે એવા ભાગ મારા ક્યાંથી તમારા ઘનશ્યામનું નામકરણ થાય. કહે છે, બહુ સારું, મુહૂર્ત જોયું, બીજે દિવસે મુહૂર્ત આવ્યું છે. માર્કંડ મુનિ વિચાર કરે છે કે ધન્ય ભાગ્યશાળી હું, અહીં બધા ઋષિઓ મારી જેમ દર્શને આવતા હશે, પણ ભગવાનનું નામ પાડવાનું મારે પાને લખ્યું છે. નામ પાડું પ્રભુનું, અને માર્કંડ મુનિએ નામ પાડ્યું મહારાજનું. સત્સંગી જીવનની કથા થાય, માર્કંડ મુનિ ધર્મને ઘેર અવશ્ય આવે. કથામાં કાયમ. એટલે બીજે દિવસે બધી વિધિ કરાવી ભક્તિ માતા પ્રભુને ખોળામાં લઈને બેઠા છે.
ધર્મદેવ બાજુમાં બેઠા છે અને ઋષિ મહારાજ હવે પ્રભુનું નામકરણ કરે છે. પંચાંગ કાઢ્યું, બધું જોયું, પ્રભુની જન્મકુંડલી કરી છે અને ત્યાર પછી ઋષિ કહે છે, ધર્મદેવ આ તમારા ઘનશ્યામ કર્ક રાશિમાં જન્મા છે, કર્કે ડાહા એવું આવે છે એટલે કાં ડ અને હ ઉપરથી નામ પડે એટલે આ તમારા ઘનશ્યામ છે એ સર્વ કોઈના દુઃખોને હરશે માટે એનું હરી એવું નામ પડશે. અને વળી આમનો વર્ણ કૃષ્ણ છે, શ્યામ છે, વળી ચૈત્ર માસમાં જન્મ છે અને વળી તમામ ભક્તજનોના ચિત્ત પોતાના સ્વરૂપમાં ખેંચશે, આકર્ષિત કરશે માટે આનું બીજું નામ કૃષ્ણ એવું પણ પડશે. અને ધર્મ બેય નામ ભેળા થઈને હરિ કૃષ્ણ આવું પણ નામ કહેવાશે. અને વળી આ તમારા પુત્ર છે, ત્યાગ જ્ઞાન તપો ધર્મે પાર્વતીપતિના સમહ, ત્યાગ જ્ઞાન તપ અને ધર્મ આ ચાર બાબતમાં શંકર સમાન થશે. એશ ભાવિત યોગેન માટે જગતમાં આનું નામ નીલકંઠ એવું પડશે. અને બીજું તો હું તમને શું કહું કે એવમ વિધાન્યને કાની ગુણકર્માનુસારત, આવી રીતે ગુણકર્મને અનુસારે એ ધર્મદેવ આના અનંત નામ પડશે. નામાન્યનંત્યાની ભવિષ્યંતી તત્સુનો દ્વિજ સત્તમ નામ પાડ્યા છે. ધર્મદેવ બોલે છે તો પછી હવે જોશ પણ જોઈ દો. ભક્તિ માતા બોલે છે કે હા ઋષિ અમારે ઘનશ્યામ જોવો જોઈએ, આગળ ઉપર જતા કેવાક થશે, એનું ભાગ્ય કેવું છે. અને હોય માતા પિતાને આવી ઈચ્છા હોય, પણ માર્કંડ મુનિને મનમાં એમ થયું છે કે માં પૂછપૂછ કરે છે કે જોશ અમારો દીકરો કેવો થશે, પણ એના ખોળામાં જ ઘનશ્યામને રાખે છે. મને તો હોંપતા નથી, હવે કાંઈ રમાડવાનો લાભ નહીં, અને હું અહીં આવ્યો છું થોડો પદાર્થ માટે આવ્યો છું. પછી માર્કંડ મુનિ કે હવે લાગ્યો છે. ઋષિએ કળા કરી, ભક્તિ દેવી તો પછી મને ઘનશ્યામ ઘડીક વાર સોંપો, મારે બરાબર એમની બધી રેખાઓ જોવી પડશે. પછી નાના નાના ભગવાનના હાથ છે, ઋષિઓ રેખા જોવે, જોયા રૂમાડા ઊભા થયા, આંખમાં આંસુ આવ્યા છે. માર્કંડ મુનિને હૈયામાં આનંદ માતો નથી કે માં તો ખોળામાં ભગવાનને બેહારે પણ હું ફાવી ગયો, મારે ખોળે પણ આજે પ્રભુ બેઠા. ઝીણા ઝીણા પ્રભુના ચરણાર વિંદમાં 16 ચિહ્નો છે. માર્કંડ મુનિ ખુશ થઈ ગયા જોઈને. પછી માર્કંડ મુનિ બોલે છે કે ધર્મદેવ તમારા પુત્રના ગુણો સાંભળો. આ તમારા પુત્ર છે ધર્મદેવ, એ ભગવાનની કથા સાંભળવામાં પૃથુ ભગવાન જેવા થશે. આ તો ધર્મદેવ અને ભક્તિ માતા બે ભગવાનના ભક્ત છે એટલે એને આ ગુણો ગમે. બાકી આપણા દીકરાનો જોશ જોઈને કોઈ એમ કે તમારો દીકરો કથા સાંભળવામાં પૃથુ ભગવાન જેવો થાય છે તો મા બાપને ફાળ પડે, તો કથામાં જ બેસી રહે, કામે નહીં જાય. બીવે ધર્મભક્તિ ખુશ થયા છે કથા સાંભળવામાં, તો કે હા પૃથુ ભગવાન જેવા થશે. પૃથુ ભગવાને કથા સાંભળવા માટે 10,000 કાનમાં ગયા. પૃથુ ભગવાનની શ્રવણ ભક્તિ વખણાય છે. વળી ધર્મદેવ ભગવાનની ભક્તિ કરવામાં અને ભગવાનને વશ કરવામાં આ તમારો પુત્ર અમરીશ રાજા જેવો થશે, અને સહનશીલતામાં અમરીશ રાજા જેવા થશે. આ કરવું જોઈએ અને આ ન કરવું જોઈએ એવું જ્ઞાન આ તમારા પુત્રને વિદુરજીના જેવું થશે. અને ખરેખરો તીવ્ર વૈરાગ્ય આત્મનિષ્ઠા આ સુખદેવજીના જેવી તમારા પુત્રને થશે. માં જરાક ચોક્યા,
સુખદેવજીનું નામ આવ્યું કે વૈરાગ થશે ખરેખરો. પછી માને એમ થયું કે વૈરાગ ખરેખરો થાય તો પછી ઘરે ન રહે. માર્કંડ મુનિ આગળ વધ્યા છે, બુદ્ધિમાં તમારો દીકરો જનક રાજા જેવો થશે, મહાબુદ્ધિશાળી, અને સત્ય ટેકમાં આ ઘનશ્યામ પ્રહલાદજી જેવા થશે, અને સાંખ્ય જ્ઞાન, આત્મા ત્રણ દેહથી પૃથક છે, 24 તત્વાત્મક શરીરથી આત્મા તત્વ અધિક જુદું છે, અને સાંખ્ય જ્ઞાન કહેવાય, એમાં તમારા પુત્ર કપિલ ભગવાન જેવા થશે, અને ગુણ ગ્રહણ કરવામાં અને દોષો ત્યાગ કરવામાં આપના પુત્ર દત્ત ભગવાન જેવા થશે, અને અધર્મથી બીવામાં યુધિષ્ઠિર રાજા જેવા થશે, વળી દયા અને ઉદારતામાં રંતિદેવ જેવા થશે, પરમાત્માનો નિશ્ચય કરવામાં નારદજી જેવા થશે, ઇન્દ્રિયોને જીતવામાં તમારા પુત્ર અર્જુન જેવા થશે, હરિપદ રજ મહાત્મ્ય પરમાત્માના ચરણારવિંદની રજનો મહિમા સમજવામાં આપના પુત્ર ક્રૂરજી જેવા થશે, અને ભગવાનના ભક્તનું મહાત્મ્ય સમજવામાં આ ઘનશ્યામ ઉદ્ધવજી જેવા થશે, અને સાધુતામાં જડ ભરત જેવા થશે, અને સભામાં પ્રશ્ન ઉત્તર કરવામાં દેવાચાર્ય બૃહસ્પતિ જેવા થશે, અને ધીરજ ધરવામાં બલિરાજા જેવા થશે. ધર્મદેવ અને મા બહુ રાજી થઈ ગયા. પછી ધીમે રહીને માર્કંડ મુનિ કહે છે, એ માં, આ તમારા પુત્રના પગમાં તમે જોયું? માં કહે છે, ચિહ્ન છે બધા. માર્કંડ મુનિ કહે છે કે માં, તું બહુ ભાગ્યશાળી છો, જેના પગમાં માં આવા ચિહ્નો હોય એને છે ને માં માણસ ન કહેવાય. તો એને માણસ ન કહેવાય એટલું સમજો. પછી માર્કંડ મુનિને રહેવાય થોડું. ભગવાન થોડો થોડો ઈશારો કરે, બહુ ન બોલતા, પણ માર્કંડ મુનિ કે હવે હરખા જોશ તો જોવા જ પડે ને. માં, તમારો દીકરો લાખો માણસોનો નિયંતા થશે. માં, આ તમને બહુ સુખ દેશે. માં બહુ રાજી થઈ. લાખો માણસો આને માનશે, પૂજશે. જે જે લોકો આનો આશ્રય કરશે એ બધાય મહાસુખિયા થશે જગતમાં. એટલે માં અતિ ખુશ થઈ ગયા. પછી માના મનમાં તો હોંશ તો હોય જ ને. પછી માએ ધીમે રહીને પૂછી વાળ્યું, સંતો એમ કે છે કે હે ઋષિવર, અમારા દીકરાને કન્યા કેવી મળશે? એટલે માર્કંડ મુનિ મૂંઝાણા. માને આ કેમ સમજાવવું અત્યારથી? માર્કંડ મુનિને એમ થયું, કહેવાય નહીં કાંઈ, અત્યારથી વાત કરીએ કે આ ઘરે જ નહીં રહે તો માને તકલીફ થશે. એટલે માર્કંડ મુનિ પાછા હોશિયાર હતા. હાથ જોઈને કહે છે, માં, આ તો એવું છે ને કે હજી નાના છે એટલે કન્યા બાબતની કોઈ રેખા હજી ફૂટી નથી, એટલે એ તો પછી મોટા થાય પછી ખબર પડે, અત્યારથી કાંઈ ખબર પડશે નહીં. અને ત્યાર પછી માર્કંડ મુનિ ધર્મદેવને કહે છે, ધર્મદેવ, તમારા પુત્ર ભગવાન છે. ભગવાન છે પણ સર્વોપરી ભગવાન. કારણ રૂપા કહાવે ધર્મ સુતા, કારણ રૂપા કહાવે ધર્મ સુતા, કારણ રૂપ કહાવે ધર્મ સુતા, કારણ રૂપ કહાવે. આ તમારા પુત્ર સાક્ષાત ભગવાન છે ધર્મદેવ. ધર્મદેવ આ પુત્ર તમારા, કારણ રૂપ કહાવે. ધર્મદેવ આ પુત્ર તમારા, કારણ રૂપ કહાવે.
અનંત અવતાર ના એ અવતારે, અનંત અવતાર ના એ અવતારે, સર્વનો ભાવ દેખાવે ધર્મ સુત કારણ રૂપ કહાવે. અનંત અવતાર ના અવતારી છે, તમામનો ભાવ પોતાની મૂર્તિમાં જણાવશે આગળ ભક્તજનોને. હજારો આશ્રિતોની નાડી ખેંચશે, અક્ષરધામ દેખાડશે. એ અક્ષરધામના આપે નિવાસી મનમાં મેર ઘણી લાવે. અક્ષરધામના નિવાસી છે, બહુ દયા કરી છે અને તમારે ઘરે પ્રગટ થયા છે. કે કૃતાર્થ કરવાને કાજે, કૃતાર્થ કરવાને કાજે, ઘેર તમારે આવે ધર્મ સુત કારણ રૂપ કહાવે. ધર્મ સુત કારણ રૂપ કહાવે. બહુ દયા કરીને એમણે અવતાર લીધો છે, અનંત જીવના પ્રભુ કલ્યાણ કરશે. દિવ્ય રૂપ છુપાડીને ધર્મદેવ માનુષ્યાકારે પ્રભુ બન્યા છે, માટે તમે ચિંતા ન કરશો. આ પ્રભુ અનંત આત્માઓને અક્ષરધામ દેશે. માતા પિતા બહુ રાજી થયા છે. સુરત મુનિ બોલે છે, પ્રતાપસિંહ ધર્મદેવને ભક્તિમાંએ ખૂબ દાન દક્ષિણા આપી છે. માર્કંડ મુનિને, માર્કંડ મુનિ પણ બહુ રાજી થઈ ગયા. દક્ષિણાથી નહીં, ભગવત દર્શન. દક્ષિણા તો એને ક્યાં જોતી હતી, અને માર્કંડ મુનિએ એમ કીધું કે માં, આ તમે દક્ષિણા દ્યો છો એ તો ઠીક છે, બાકી અમે તો અહીંયા દક્ષિણા માટે નથી આવતા. માં, તારે આંગણે હવે જે જે આવે ને એ બધાય આને જોવા આવે છે, કોઈ દક્ષિણાની લાલચે નહીં. સુરત મુનિ બોલે છે, પ્રતાપસિંહ એમ કહીને માર્કંડ મુનિએ વિદાય લીધી છે. પ્રયાગ ક્ષેત્ર વિદાયવા છે, અને ત્યાર પછી ભક્તિ માતા અને ધર્મદેવ અતિ સુખી જીવન જીવે છે. દિવસ પછી દિવસ જાય છે, ભગવાનને જોઈ જોઈને રાજી થાય છે. છપૈયાની નારીઓને હૈયે આનંદમાં તો નથી, આનંદમાં આનંદમાં છપૈયા આજ આખો આનંદ વિભોર થઈને સુખમાં બૂડ્યું છે. કોઈને દિવસ રાત્રિ કેમ જાય એની ખબર નથી, આખું છપૈયા ઘનશ્યામ પાછળ ગાંડું બન્યું છે. પ્રભુ 5 મહિનાના થયા. 5મે મહિને ભગવાન શ્રી હરિને જુદા જુદા જે જે સંસ્કાર કરવાના હોય તે કરાવે છે. પ્રભુને પુત્રદા એકાદશીને દિવસે ભૂમિ ઉપવેશન નામનો સંસ્કાર કરાવ્યો છે. સુરત મુનિ કહે છે, પ્રતાપસિંહ ત્યાર પછી પ્રભુને 7મે મહિને કર્ણવેદ નામનો સંસ્કાર કરાવ્યો છે. મહારાજને કાન વિંધાવ્યા. પ્રભુ 7 મહિનાના કોઈ કાન વિંધવાવાળો આવ્યો. માં ઘનશ્યામને કહે છે કે બેટા, સારા કાન વિંધાવાના. માં ખોળામાં લઈ અને આંગણામાં એક આંબલીનું ઝાડ હતું એની નીચે પ્રભુને લઈને માં બેઠા. પેલા કાન વિંધવાવાળાને બોલાવ્યો, એટલે એ કાન વિંધવા ગયો એટલે ઘનશ્યામ અદૃશ્ય થઈ ગયા. એટલે ઓલો કહે છે કે આ ક્યાં ગયા? માં કે મને ક્યાં ખબર, ચારે બાજુ ખોળે. અને સંપ્રદાયિક ઇતિહાસ એમ કહે છે કે ઘનશ્યામ મહારાજ આંબલીની ડાળે ઘોડો પંગાળીને બેઠેલા. એટલે માં ભાળી ગયા, એટલે રામ પ્રતાપભાઈને કહે છે કે રામ પ્રતાપ, દોડ દોડ આને ઉતારી લાય, આ ન્યા ક્યાં ચડીને બેઠા. એટલે રામ પ્રતાપભાઈ આંબલી ઉપર ચડ્યા, એ જ્યાં પકડવા જાય છે ત્યાં ઘનશ્યામ માના ખોળામાં. એટલે રામ પ્રતાપભાઈ ત્યાં ખોળે, ત્યારે માએ બૂમ પાડી છે કે તો અહીંયા ખોળામાં છે, નીચે આવતો રે. રામ પ્રતાપભાઈ નીચે ઉતરી ગયા
અને ઓલો જ્યાં કાન વિંધવાની તૈયારી કરે ત્યાં પ્રભુ ફરી વાર આંબલી ઉપર. રામ પ્રતાપભાઈ ફરીને ચડ્યા. રામ પ્રતાપભાઈ કંટાળ્યા અને માએ કંટાળ્યા. ઓલો કાન વિંધવા વાળો કે જગતમાં કેટલાય ના છોકરાને કાન વિંધ્યા, આ તમારો છોકરો કઈ રીતનો છે? ભક્તિ માતા કહે છે કે એ પૂરેપૂરી વાત હજી વેદને સમજાણી નથી કે આ કઈ રીતનો છે. ઓ મને તને કઈ રીતને સમજાય કે કેવો છે એમ. પછી મા બહુ વિનંતી કરવા માંડ્યા, ઘનશ્યામ તમે કાન વિંધાવો. પણ આ માને નહીં, દીદી નહીં હું કાન નહીં વિંધાવું. માં કહે છે કે તમને ભક્તો કુંડળ પહેરાવશે તે ક્યાં પહેરાવશે, માટે કાન વિંધાવો. પ્રભુ માનતા નથી. પછી બહુ આગ્રહ કર્યો તોય ન માન્યા. પછી કાન વિંધનારાને કહે કે વિંધ લ્યા. વળી ડાળીએ ચડીને બેઠા. રામ પ્રતાપભાઈ ત્યાં ગયા તો વળી નીચે. પછી રામ પ્રતાપભાઈ નીચે ઉતરી ગયા. થોડીક વાર તો ડાળી ઉપર ને ખોળામ બે જગ્યાએ દેખાણા. લોક બધું ભેગું થયું છે, મહાન આશ્ચર્ય થાય છે. પછી માએ આગ્રહ કર્યો. પછી માં જરા ઢીલા પડ્યા એટલે ઘનશ્યામને એમ થયું કે માં દુઃખી થશે. એટલે ઘનશ્યામ માને શું કહે છે કે માં ગોળ ખાવા દો તો કાન વિંધવા દઉં. આવી વાત કરી માં કે ગોળ દઉં. પછી ઘરમાંથી ગોળની ગાંગડી લઈ આવ્યા, ઘનશ્યામને હાથમાં આપી. પછી ગોળ ખાઈ બેઠા બેઠા. અદ્ભુત ચરિત્ર. પ્રભુ પ્રભુ હોવા છતાં બાળ લીલા કરે. પોતે ગોળ ખાય છે, કાન વિંધનારે કાન વિંધ્યા છે. સુરત મની બોલે છે, પ્રતાપસિંહ દિવસે જાતા અન્નપ્રાશન સંસ્કાર કરાવ્યો અને ત્યાર પછી ભક્તિ દેવી અને ધર્મદેવ વિચાર કરે છે આગળ આપણો દીકરો કેવો થશે. ચાલો આપણે એની થોડીક પરીક્ષા લઈએ. એટલે ઘનશ્યામની પરીક્ષા લે છે. હવે દૂર ઘરમાં એક જગ્યાએ પાંચ વસ્તુ મૂકી છે. સતાનંદ સ્વામીએ નોંધ્યું છે કે પહેલાં એક વસ્ત્ર મેલ્યું, પછી એક પાત્ર વાસણ મેલ્યું, પછી એક આયુધ મેલ્યું છે, પછી ધન મેલ્યું અને છેલ્લે પુસ્તક મેલ્યું ઘરમાં. પછી ઘરના એક ખૂણે માં ઘનશ્યામને લઈને આવ્યા. આ વખતે ઘનશ્યામ ગોઠણભર ચાલે છે, ઊભા થઈને હજી હાલતા શીખ્યા નથી. ધર્મદેવ બાજુમાં બેઠા છે. માં ઘનશ્યામને ખોળામાંથી નીચે મૂકીને કહે છે, ઘનશ્યામ આ બધી વસ્તુમાંથી તમે એક વસ્તુ લઈ આવો. એટલે ઘનશ્યામ હસતા હસતા ગોઠણ ભર ચાલ્યા. પહેલું જ વસ્ત્ર આવ્યું એનો અડ્યા નહીં, આગળ ગયા. પાત્રને ન અડ્યા, આયુધને ન અડ્યા અને ધનની તો હામું જોયું નહીં જે આપણને બહુ પ્રિય છે. છેલ્લે પુસ્તક પડ્યું હતું. પુસ્તક મોટું, ઘનશ્યામથી ઉપડે નહીં એટલે પુસ્તક માથે જઈને હાથ મૂક્યો. જ્યારે પુસ્તક માથે હાથ મૂક્યો અને માતા પિતા ખુશ ખુશ થઈ ગયા છે કે અમારો દીકરો મહાન વિદ્વાન થશે, હજારો જીવાત્માઓને કથા વાર્તાથી સુખ આપશે, લોકોના કષ્ટ કાપશે, અમારા બ્રાહ્મણની જે વૃત્તિ છે તે ખરેખર આ સાચવશે અને સર્વ કોઈને આનંદ થયો છે. સુરત મુનિ બોલે છે, સપોષ્યમાણો અનુદિનમ પિતૃભ્યામ સવર્ધતે સ્મેન્દુરિવાદ્ય પક્ષે. માતા પિતા લાડ લડાવે છે અને જેમ સુદ પક્ષમાં ચંદ્રમા વધે એમ બાલ પ્રભુઓ વધવા માંડ્યા છે. સ્વબાલ લીલા ચરિતે રુદારે, સુંદર મજાના બાળ ચરિત્રો કરે છે. જહાર ચેતમ સિનિજે ક્ષખાણમ, પોતાના જે જે ભક્ત પોતાને જોવે છે એના તમામના ચિત્તને પ્રભુ પોતાના સ્વરૂપમાં ખેંચે છે. દંપત્યો પુત્ર ભાવેન હરિમ લલયતો સ્તયો, સુંદર લીલા લખે છે બાળ લીલા. તદાત્મનો રહો રાત્રા શાંતિસ્મ ક્ષણવદ્રુતમ. ભક્તિ દેવી અને ધર્મ આ બે પુત્ર ભાવેથી પ્રભુને લાડ લડાવે છે. અને હે હે પ્રતાપ શ્રી રાજા,
જેનું મન પ્રભુમાં લીન થયું છે એવા માતા પિતાની દિવસ રાત્રિ એ ક્ષણવત વીતે છે. રાત્રિ દિવસ ક્ષણ ક્ષણની જેમ ક્યારે વ્યા જાય છે એની ધર્મદેવ અને ભક્તિ માતાને ખબર પડતી નથી. તદીક્ષકાણાનામ નારીણામ પુંસામ ચ સ્થગિતાત્મનામ પ્રવેશતુમ ના શકત ક્વાપી હૃદયે ભવ વેદના. છપયાવાસી જે જે કોઈ છે, જે જે પરમાત્માના દર્શન કરે છે, આ બધાય નરનારીઓને હૃદયમાં ભવ વેદના પ્રવેશી નથી. સતાનંદ સ્વામી લખે જગતના દુઃખ એને અડ્યા નથી એમ લખે ભગવાનના પ્રતાપે કરીને. નગર ભવ વેદના એ તો ભલ ભલાને કાળી રાડ્યો નખાવી, પણ છપૈયા વાસીને સંસારની વેદના કોઈ અડતી નથી. વૃદ્ધા અપી ચ વિદ્વાંસ તત્ પ્રેમ વિવશાંતરા. વૃદ્ધ હોય કોઈ વિદ્વાન હોય તોય પણ એ પ્રભુમાં પ્રેમથી જેનું અંતર વશ બની ગયું છે એવા વૃદ્ધોને વિદ્વાનો પણ પ્રભુની સાથે ચીકરીડું રમવા માંડ્યા છે. વિસ્મૃતાત્મીય વાર્ધકા પોતાનું વૃદ્ધાવસ્થા ભૂલી ગયા, એમાં ગઢા છે ભગવાનની સાથે એ રમે, એટલું પ્રભુએ સર્વ કોઈનું ચિત્ત ખેંચ્યું છે. અને એક શ્લોક બહુ સુંદર આ સતાનંદ સ્વામી લખ્યો છે. સ્વામી કહે છે, કલ્યાણ મૂર્તિ ભગવાન તેષામ નિશ્રેષ સાયસ યથા યથા મનોવૃત્તિ સ્વસ્મિન સ્યાત દકરોત તથા તથા. ભગવાનને કલ્યાણ મૂર્તિ કહ્યું, બરાબર ધ્યાન રાખો. સતાનંદ સ્વામી લખે છે કે પ્રભુ કેવા છે, તો કે કલ્યાણ મૂર્તિર ભગવાન. ભગવાન કલ્યાણની મૂર્તિ છે. આપણે બધા કહીએ છીએ ને કે અમારે કલ્યાણ જોઈએ છીએ, મોક્ષ જોઈએ છીએ. હવે હવ કોઈને ઈચ્છા છે કે અમારો મોક્ષ જોતો છે. સતાનંદ સ્વામી ખુલાસો કરે છે, મોક્ષ એટલે શું? કલ્યાણ મૂર્તિ ભગવાન. ભગવાનની મૂર્તિ છે એ જ મોક્ષ અને એ જ કલ્યાણ. બસ એને જેણે હૃદયમાં રાખી એનાથી કલ્યાણ જરાય છેટું નથી. અને ભગવાન જે ભૂલ્યો એને કલ્યાણને ઘણું છેટું છે. કલ્યાણ જેને જોતું હોય ભગવાનને ભૂલે શું કામ? ભગવાન એ ખુદ કલ્યાણ છે. કલ્યાણ સંભાળી રાખો તો કલ્યાણ છે, કલ્યાણને ભૂલી જાઓ તો અકલ્યાણ છે. બીજું કાંઈ આમાં લાંબુ સમજવાનું નથી. બહુ ભણેલો હોય એને જ સમજાય ને પુરુષને જ સમજાય એવું કાંઈ છે નહીં. ભગવાનની મૂર્તિમાં જેણે પોતાના મનને રાખ્યું બસ એ કલ્યાણ, બીજું કોઈ કલ્યાણ નહીં. સત્સંગી જીવન બોલે છે, તેષામ નિશ્રેયસાય સહ. હવે આ ભગવાન તમામના કલ્યાણને માટે શું કરે છે? તો કે યથા યથા મનોવૃત્તિમ સ્વસ્મિન સ્યાત. જે જે પ્રકારે આત્માની વૃત્તિ પોતાના સ્વરૂપમાં રહે અકરો તથા તથા. ભગવાન એ પ્રમાણે જ કરતા હતા. અતિ સુંદર સાર છે. કારણ એ છે કે ભગવાનમાં સ્વરૂપમાં જે જોડાણ એનું અવશ્ય કલ્યાણ થાય. એટલે ભગવાન ખુદ સમજે છે કે જીવ ગમે એટલું બીજું કરશે પણ મારી મૂર્તિ સાથે નહીં જોડાય તો એને કલ્યાણને છેટું રહી જશે. કારણ કે કલ્યાણ જે છે એ હું ખુદ છું અને મને ભૂલી અને એ ગમે તે કરતો હોય છે પણ એ અકલ્યાણમાં જ છે. સારમાં સાર હરિની મૂર્તિ જે નિષ્કળાન સ્વામી તેમાં રાખી જેણે ચિત્તવૃત્તિ જે બીજે નવ રાખી જેણે રતે જે એહ સંત ખરા શુભમતી જે. ભગવાનના સ્વરૂપમાં જેને મનવૃત્તિ રહી એ સંત છે. ધોળા લુગડા હોય તો ભલે અને બાકી તો મૂંડો કરાવીને આખો રાતો થઈને બેઠો હોય પણ મન સ્ત્રીમાન ધનમાં જેનું રખડે છે એને સાધુ કહેવાય જ નહીં. કોઈ ગ્રંથ કહેતા નથી, પછી આપણે કંઈ તોલો ઘસ્યા કરવા તો કોઈ ના નથી કહેતો. પણ શાસ્ત્ર એમ બોલે છે કે જેનું મન મહારાજમાં રહ્યું
ઓહી સંત જ્ઞાનમો, ભગવાન રાજી થાય. અને ભગવાન પણ આજ કરતા જે જે પ્રકારે ભક્તનું મન પોતાના સ્વરૂપમાં ચોટે આવી જ તમામ ક્રિયા પ્રભુ કરતા. અને ભગવાનને આજ કરાવવું હતું. સંપ્રદાયના ઇતિહાસમાં એક વાત એવી લખાણી છે કે એકવાર મોટી બાને, લાડુ બાને, રાજ બાને આ બધાને એવી કંઈક ભગવાનને પ્રશ્ન પૂછવાની ઈચ્છા થઈ એટલે અક્ષર ઓરડીમાં આવ્યા. મહારાજ પલંગ ઉપર બેઠા છે, મોટીબા લાડુબા અને રાજબા મહારાજને પગે લાગીને પાસે બેઠા. એટલે મહારાજ કે કેમ આવ્યા? મહારાજ અમારે એક પ્રશ્ન પૂછવો. બોલો. હે મહારાજ, અમે સ્ત્રીઓ, અમને બહુ કાંઈ લાંબી ખબર ન પડે એટલે અમે તો ટૂંકું પૂછવા આવ્યા. બોલો. મહારાજ તમે અક્ષરધામમાંથી અહીં આવ્યા? તો કે હા. તમે વનમાં ફર્યા? તો કે હા. તમે બાળ લીલા કરી? મહારાજ કે હા. તમે અમારા દરબારમાં આવી રહ્યો છો? તો કે હા. મહારાજ તમે મોટા મોટા ઉત્સવ કરો છો? પ્રભુ કે હા. તમે અનંત પ્રકારની લીલા કરો છો? ભગવાન કે બરાબર. મહારાજ અમે એ પૂછીએ છીએ કે આ બધું કરીને તમારે કરવું શું? બહુ હોશિયાર મોટીબા લાડુબા એટલું બધું સરસ પૂછે છે. મહારાજ આ બધું કરીને તમારે કરવું શું? એ કોણ? ત્યારે મહારાજ પણ બહુ ખુશ થયા. મહારાજ હસવા માંડ્યા, ખરા છો તમે. મહારાજ અમે એટલું જ પૂછીએ છીએ કે તમારું રહસ્ય કહી દો, તમારે અમારી આગળ શું કરાવવું છે? આ અમારો પ્રશ્ન છે. મહારાજ કે મારે એટલું જ કરાવવું છે કે કોઈ પણ પ્રકારે તમારું મન મારી મૂર્તિમાં ચોંટી જાય, બસ. એટલે હું અહીં પ્રગટ્યો, એટલે મેં બાળ લીલા કરી, એટલે હું વન રખડ્યો, એટલે હું અહીં રહ્યો, અને એટલે હું સમયા કરું છું, એટલે જ હું જ્ઞાન વાર્તા કરું છું, અને એટલા માટે જ હું ઉત્સવો કરું છું કે મારા મનમાં એક મેં વાત નક્કી કરી રાખી છે કે કોઈ પણ વાતે કરીને જીવ જો મારા સ્વરૂપને વળગી જશે એનું કલ્યાણ થઈ જશે, પછી કાંઈ એનું બાકી નથી રહ્યું, પૂરું થઈ ગયું. સાર સિદ્ધાંત વાત આટલી જ છે. પણ આપણે ભગવાનની મૂર્તિમાં ચોંટાતું નથી એ આપણી કઠણાઈ છે. બીજે ચોંટી જવાય, ધનમાં, સ્ત્રીમાં, પુત્રમાં, ઘરમાં, શરીરમાં, સ્વભાવમાં, વાસનામાં, બધાય મન રખડે છે. મૂર્તિમાં મન સ્થિર થતું નથી એનું મહિમાન ચિંતવન આપણે કર્યું નથી. એટલે શતાનંદ સ્વામી લખે છે, યથા યથા મનોવૃત્તિમ સ્વસ્મિન સ્યાદ કરોત તથા તથા. જે પ્રકારે મન ભક્તોનું પોતાના સ્વરૂપમાં રહે એ જ પ્રકારે ભગવાન કરતા હતા નાના હતા તોય. માટે સમજી જાઓ, ભગવાનમાં મન રહે એમ જ કરવું. અને આ વાતનો પુરાવો અંત્યનું ગઢડાનું 17મું વચનામૃત. ભગવાન એવું બોલ્યા 17મા વચનામૃતમાં કે ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે હેત રહે છે એ જ એને માટે મોટામાં મોટું પાપ છે. સ્વામિનારાયણ વચનામૃતમાં બોલે છે. આમ તો તમે બધા વચનામૃતના અભ્યાસી છો એટલે તમને ખબર તો હોય જ, એમાં ખોપાળાના ભક્તોને વચનામૃતનો ઘણો અભ્યાસ છે. મોટામાં મોટું પાપ ભગવાન વિના બીજે ઠેકાણે હેત રહે તે છે. ભરતજીનો દાખલો દીધો. ભરતજી આવા મોટા હતા, સાર્વભૌમ સમ્રાટ, રાજ્ય પદવીનો ત્યાગ કરી સ્ત્રી પુત્ર વગેરેને મેલીને ગંડકી નદીને કાંઠે જેને તપશ્ચર્યા આદરી, પણ મૃગના બાળકમાં જો હેત થયું ને, મહારાજ કે એને મૃગનો અવતાર આવ્યો. એના બાપ ઋષભદેવજી ભગવાન હતા તો એ રક્ષા ન થઈ. ટૂંકી પૂંછડી, નાની શિંગડીઓ, ચાર પગ થયા, કાળિયાર મૃગ બાપ થયો, મૃગલી મા થઈ. ભરતજીને પણ બીજે હેત રહેવાથી જન્મ આવ્યો. માટે ભગવાનની મૂર્તિ સિવાય બીજે હેત છે આનું નામ માયા, એનું નામ પાપ,
એનું નામ જન્મ મરણ જે કહો તે. મૂર્તિ મેલીને મન બીજે જેટલું જાય છે એટલું ભક્તપણું ઓછું. મોહી મેં તો ભક્તપનો તામે કોઈ પ્રકાર, દોષ ન રહે કોઈ જાત કો સુનિયો ધર્મકુમાર. આપણે કાયમ બોલીએ છીએ કે મારામાં જે ભક્તપણું છે એમાં કોઈ પણ પ્રકારની મહારાજ ખામી ન રહેવી જોઈએ. તે શું ખામી? ભગવાનની મૂર્તિને મેલીને મન જ્યારે જ્યારે બીજે જાય છે, જેટલું જાય છે એટલી ખામી. આખા દિવસમાં એક ક્ષણવાર પણ ભગવાનને છોડીને મન છટકે એટલી ખામી. વિચારો, તમામ શાસ્ત્રનો આ સાર છે અને એ જબરજસ્ત પાપ છે. અને જ્યાં હેતુ હોય ને ત્યાં જ મન જાય, ખાસ બીજે જાય જ નહીં. માટે ભગવાન સિવાય બીજી જગ્યાએ હેત ન રાખે એનું નામ ભક્ત. અને બધે હેત રાખે એને ભક્ત કહેવાય નહીં, ભગવાનનો ન કહેવાય. જેમાં એને હેત છે એનો એ ભક્ત, ભગવાનનો નહીં. માટે ભગવાનના સ્વરૂપમાં મન રાખે, ભગવાનનો ભક્ત, બસ કામ થઈ જાય. કરવાનું છે તે સાર આટલો છે, પણ જીવને એ ખબર પડતી નથી. જીવ ડાયા થવા જાય છે. ડાયા થવામાં માલ નથી. સાચો ડાયો એ કે જેણે મૂર્તિ હૃદયમાં રાખી. બાકી હું ને તમે ડાયા થઈએ છીએ ને એ તો અમથા દોઢ ડાયા છીએ. કોઈ સંતો ને ભક્તો આપણને ડાયા ન માને. આપણને ડાયા માને ડોળિયા હોય તે, આપણા જેવા હોય ડોળિયા. શાસ્ત્રના સારને, ભગવત ભક્તના હૃદગત અભિપ્રાયને જે ન જાણતા હોય એ તમને ને મને મોટા માને. મોટો તો એ જે પ્રભુ ધારી રાખે, ભગવાન ન વિસરે, આ મોટો. ભગવાનને ભૂલ્યો એ પછી મોટો કઈ રીતનો? તો જ બધા મોટા છે જ ને. ભારતની ઉત્તર દિશા પણ હિમાલય બહુ મોટો છે. એ ન્યા જઈને શું ધૂબકો મારી જોઈએ? એમાં શું કરે? ભગવાન રાખે આ મોટો. અને મહાકઠણ કામ છે આ. પહેલા જ વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાનને લખવું પડ્યું કે કઠણમાં કઠણ કામ મન મૂર્તિમાં રાખવું. અને ભગવાન જેણે હૈયામ પકડી રાખ્યા બસ પૂરું થઈ ગયું. એણે શું ન રાખ્યું? રાખ્યા જેણે રાખણ હારને, રહ્યું રહ્યું તેને સર્વે રહ્યું. ભૂલ્યો જે ભગવાનને, ગયું ગયું તેનું સર્વે ગયું. એનું બધું ગયું. પછી ત્યાગી હોય તોય ભલે ને, ગ્રહસ્થ હોય તોય ભલે, જે હોય તે. અરે ખુદ ભગવાનનો દીકરો હોય તોય ભલે, ભગવાન રાખ્યા ને બધું રાખ્યું. ગમે તે વંશમાં જન્મ હોય, નીચ યોનિમાં જન્મ હોય તોય જેણે ભગવાન રાખ્યા એને બધું રહ્યું. ગમે તે લોકમાં રહેતો હોય, અહીં રહેતો હોય, સ્વર્ગમાં રહેતો હોય, પાતાળમાં રહેતો હોય, પ્રભુ રાખ્યા એને બધું રાખ્યું. અને ભગવાનને આ જ કરાવવું છે આપણી આગળ. ભગવાન એમ કહે છે કે તમે મને રાખો, જેથી મને રાખશો તેથી સુખિયા થશો. જ્યાં સુધી મારી માયાને રાખો છો અને મને નથી રાખતા ત્યાં સુધી માયાની સાથે તમે હેરાન થશો. માયા પરિણામી છે, સ્થિર નથી. ઢસડાશો તમે એની સાથે, એમાં સુખ નથી, અંધકાર છે. પણ જીવને બિચારાને કઠણાઈ જાજી એટલે સાર સિદ્ધાંત સમજાતો નથી, ને સમજાય તો તે પ્રમાણે થતું નથી. અને આજ તો જગતમાં જેની આગળ પૈસા મોટા એ મોટો. ક્યાંથી રિવાજ? ઠીક છે, પહેલેથી જ છે, દુનિયા સર્જાણી તે દાડાનો જ છે. હા, અને જેને બોલતા આવડે એ મોટો. બજારો ઘણોય સારો સાધુ હોય, ભક્ત હોય, અખંડ ભજન કરતો હોય, પણ એને કોઈ કથા કરતો હોય ને એનું બધાને બહુ માધ્યમ. કથાકાર હેઠો ઉતરે એટલે હવે દોડે અને પગેડો. બીજા બિચારા સાધુ ને ભક્તો અખંડ ભગવાન ધારીને બેઠા હોય તેનો મહિમા નહીં કોઈ.
નાયમ આત્મા પ્રવચને ને લભ્યો. ઉપનિષદ બોલે છે આ પરમાત્મા પ્રવચન કરવાથી મળતા નથી, બોલતા આવડી ગયું, શું થઈ ગયું? નમે થયા બુદ્ધિ વાળા નથી મળતા. અને લખ્યું ન બહુના શ્રુતે, એને બહુ ભણ્યો હોય એને નથી મળતા, કોઈ એવું ન માને. પ્રવચનથી નહીં, બુદ્ધિથી નહીં, શાસ્ત્ર અધ્યયનથી નહીં, તો પૈસાથી શું ધૂળ મળે? ભગવાન શિવ શબરીબાઈની ક્યાં પૈસા હતા? એ ક્યાં ઉચ્ચ કોમમાં જન્મ્યા હતા? માટે વિચાર કરો, ભગવાન ભગવાન એને જ મળે જે ભગવાનમાં મન રાખે. ખાસ ધ્યાન દો, ભગવાન એને જ મળે જેનું મન પ્રભુમાં જ રહે. ભગવાનને છોડીને જેનું મન ભાગ્યા કરે અને ભગવાન કોઈ દી મળે નહીં. અને ભગવાન આટલું જ કરાવવા માગે છે. સ્પષ્ટ ભાષામાં મહારાજ બોલ્યા અક્ષરવરડીમાં, હે મોટી બા લાડુબા, બસ મારે આટલું જ કરાવવું. અને શતાનંદ સ્વામી અહીં એ જ લખે છે, યથા યથા મનોવૃત્તિમ સ્વસ્મિન સ્યાદ દખોરો તથા તથા. ભગવાન આમ કરતા મન મારા સ્વરૂપ મારે. ઘણા માળા ફેરવે છે, ખાલી લાકડા જ ફેરવતા હોય, હરામ એનું મન મહારાજમાં હોય. ધૂન ગાતા હોય તો ચારે બાજુ ટગર ટગર જોતા હોય, મૂર્તિ મન જ રાખે ને, ટેવ નથી જીવને ભગવત સ્વરૂપ જોવાની, ટેવ નથી ચિત્ત ત્યાં ચોંટાડવાની, ટેવ નથી. કઈ રીતે એનું કલ્યાણ થાય? વૃત્તિ પ્રભુમાં મનની જ્યાં સુધી પહોંચતી નથી ત્યાં સુધી ચિત્તમાં કદાપી શાંતિ થાય નહીં. પ્રથમનું 22મું વચનામૃત મહારાજ કે વાજા વગાડીને ગાઓ, પણ મન મહારાજમાં રાખજો, નહીં તો ગાયું તે ન ગાયા જેવું છે. મલકમાં ભગવાન કહે છે ઘણાય ગાઈશ, એના કોઈના ચિત્તમાં શાંતિ થતી નથી. પ્રભુમાં મન રાખો, કથા સાંભળતા સાંભળતાય મૂર્તિમાં મન રાખો, કરતા કરતાય મૂર્તિ સંભારો. મૂર્તિ સિવાયની વાત બધી જ બિલકુલ નકામી છે, કોઈ અર્થ જ નહીં. કારણ કે ભગવાન સંભાળવા માટે જ બધું કરીએ છીએ આપણે, ભગવાન ભૂલવા માટે નહીં. માટે વિચારું ભગવાનના ભક્તને, ભગવાનમાં મન રાખતા શીખવું. કેમ જે આ કર્તવ્ય છે, જપ કરતા કરતા, કામકાજ કરતા કરતા, ફરતા ફરતા, ખાતા પીતા, બોલતા ચાલતા, જાગતા ઉઠતા, આંખ ઉગાડતા ને વીંચતાય, ભગવાનની મૂર્તિમાં ચિત્ત રહે એવું કરો આપણે બધાય. કેમ જે આ કરવાનું, માટે જ્યાં સુધી મનની વૃત્તિ મૂર્તિમાં નથી જાતી ત્યાં સુધી એનું ભજન ઉગે નહીં. ખાસ આ ખેડૂત લોકો વાવવા જાય ખેતરમાં, એટલે ઓરણીમાં દાણા તો ઓરે, પણ આડી ગોળી આવી જાય દાંડવામાં. તમને બધા નાનો અભ્યાસ એટલે દાખલો દઉં છું. અને એ દાણા પૃથ્વીમાં ન પહોંચે તો ઉગે ખરું? એને તમે પછી કહો ડુલરું પડ્યું. અને હવારથી હાંજ સુધી હું તો કહું છું તલ વાવે, પણ ગોળી આડી હોય ને તો દાંડવામ ભરાય. પૃથ્વીમાં જ્યાં સુધી દાણો ન પહોંચે ત્યાં સુધી ઉગે નહીં. એમ કોઈ સવારથી સાંજ સુધી માળા ફેરવે કે ગમે તે કરે, પણ મૂર્તિની વૃત્તિ પ્રભુની મૂર્તિમાં ન પહોંચે ત્યાં સુધી એનું ભજન ઉગે નહીં. ફેલ ડુલરા. અને આવું નવું ભજન ગડબડ ગોટાળ્યું જગતમાં બહુ કરે છે. એક ભાભો માળા ફેરવતો હોય મંદિરમાં બેઠો બેઠો ત્યાં સુધી તો એ બરાબર ફેરવે, પણ બાજુમાં આવીને જ્યારે બીજો બેસે એટલે તરત પૂછે શું કપાસનો ભાવ ચાલે, પછી માળા ન ફેરવે, પછી સરખી માળા નહીં, સરખા દર્શન નહીં, સરખી પૂજા નહીં, કોઈ વાત સરખી કરે નહીં.
એ ખાવા પીવાની પણવાની એટલી વાત સરખી આવડી. જન્મો જન્મથી ભક્તિ કરવાની રીત જ સરખી આવડીને પૂજા કરે ત્યાં સુધી એ પરમાત્મામાં મન ન રાખે તો પછી શું રાખવાના હતા? મંદિરમાં આવીને ભજન કરવા બેસે ત્યારે પ્રભુમાં ચિત્ત નથી ચોંટાડતા, એ ઘરે જઈને શું ચોંટાડવાના હતા? ખાસ ધ્યાન આપે ભગવાનના ભક્ત આ વાત ઉપર. પછી તો મંદિરમાં આવીને ગામના ગપોટા મારે, એ ઘરે જઈને શું ભગવાન ભજવાના? અમે એવાને ઓળખીએ એક એકને, પણ મોઢે કહીએ નહીં, કારણ કે એને દુઃખ થાય. કહેવા જેવું હોય એને કહીએ પણ ખરા, ખોટું બહુ લાગે પણ જીવને. માટે ભગવાનની મૂર્તિમાં, ટૂંકો કહેવાનો ભાવ એટલો છે, પ્રભુની મૂર્તિમાં રાખીને ભજન કરવું, વ્રત મન મૂર્તિમાં અને ભજન કરો બસ. એ સિવાય કારણ શરીર કોઈ દિવસ બળે નહીં, લાખ વર્ષ ભજન કરે તોય. ભગવાન ભૂલીને ભજન કરે છે એને ભજન કહેવાય જ નહીં. ભજન એટલે શું? ભજન ભજન સહુ કરે, ભજન તે વળી શું હશે? આખી દુનિયા ભજન કરો ભજન કરો, પણ ભજન શું છે? ભજન કહેવાય શું? ભજન સાચું તેજ જાણો જેનું મન મૂર્તિમાંથી નવ ખસે, આને ભજન કહેવાય. હાથી આંખ તો હોય ભલે, પણ મન જો મૂર્તિમાં હોય તો એ ભજન કરે. અને મંદિરમાં આરતી ઉતારતો હોય, ટોકરી વગાડતો વગાડતો અને મન બીજે ભટકતું હોય, શું એ ભજન કરે છે? દુનિયા માને છે કે આ ભજન કરે, ભજન ન કહેવાય એને. માટે ભજન કરતા શીખવું. ભજનની પ્રક્રિયા તો બધા શીખી ગયા, હું તમે બધા ભજન શીખ્યા નથી. અને ભજન બહુ કઠણ છે, ત્યાં મનને રોકવું પડે, બળ પડે, મૂંઝવણ થાય. અને ભજન નહીં આવડે ત્યાં સુધી વાસના કઈ રીતે બળશે? વાસના બળે નહીં. અને એટલે સંપ્રદાયમાં ઘણાયને આપણે જોઈએ છીએ, 60-60 વર્ષથી મંદિર જાતા હોય, કથા સાંભળતા હોય, કથા કરતા હોય, અરે પૂજા કરતા હોય, પણ એવા ને એવા હોય, કોઈ સુધારો નહીં. એના પગના તળિયે મંદિરના પગથિયા ઘાઈ ગયા હોય, પણ આનું કારણ શરીર રંચ માત્ર ન ઘસાણું હોય. આડું અવળું જોઈ જોવે કોઈ મંદિરમાં છે કે નહીં, ન ભાળે એટલે રકેબી હોય એટલો બધો પ્રસાદ લઈને મોઢામ ઠબકારી દે. વાસના ઓછી ન થઈ હોય જરાય, કોઈ વાતની, ખાવાની, જોવાની, સાંભળવાની, અડવાની, સ્ત્રીની, ધનની, પુત્રની, કુટુંબની, ખેતરની, વાડી ઘોડી, એમ નામ વાસના ભરેલી ગળાવદી. અને 60 વર્ષથી સત્સંગ કરતો હોય, કોઈની પાસે બેસીને ભજન શીખ્યો નહીં આવડો, આ ભજન શું કહેવાય? અને સાધુ પાસે લગભગ મોટા ભાગના જાતા જ નથી, અને જાય છે એ બધા ચા પાય એની આગળ. સ્વાર્થિયા લપોડ શંકર કહેવાય બધા, એને ક્યાં ભગવાનનું કામ છે? ખાન પાન મળ્યું એટલે પૂરું થઈ ગયું. ભગવાન મળી ગયા, હરખું હોવાનું મળે, ડોળિયું પીવાનું મળે, ને બપોરે હરખું ખાવાનું મળે, સમજવું. કહેવાનો ભાવ એટલો છે, ભગવાનના ભક્તને વળી સાચવવા બહુ પડે. મને એ વાતનો કંટાળો છે એટલે કહું છું, તમને ગમે કે ન ગમે, પણ કોઈ ભગવાનના ભક્તને હારખું ખાવા દઈને હાચવો પડે એટલે મને કંટાળો ચડે. કારણ કે અહીં શું લહેર કરવા આવતો હોય છે? ઘણા તો ઘરે નો લાડ કરતા હોય ને, એટલા સાધુ પાસે જઈને મંદિરે જઈને લાડ કરે, ઘરે એને કોઈ ગણતું ન હોય, બધા કાઢ નાખ્યો હોય, પછી અહીં આવીને ફોન કરે, મારે આમ જોશે, મારે આટલું, આવી રીતે હેઠો બેસે. હવે અહીં કોઈ તારા સેવક છે? ઠીક છે, સંભાવના કરવી જોઈએ, ન કરવી એવી વાત નથી, પણ ઇન્દ્રિયોને લાડ લડાવવાની કોઈ કોશિશ કરે ભગવાનના મંદિરે જઈને, તો એનાથી મોટો દુનિયામાં કોઈ મૂર્ખ નથી.
પૈસા વાળાને જહાજાને આવી ટેવ પડી ગઈ. મંદિરે જઈને આપણા પૈસાનો પ્રયોગ કરવો ને આપણાથી સાધુ સંતો દબાઈ ગયા તો પૈસા વાળા છે એટલે આપણા માટે ચા ગાંઠિયા પૂરી મગદળ દોડા દોડ ઠંડા શરબત ખાઈ પીને જલસા માર્યા. અક્ષરધામમાં જવાની નિશાની છે આ ન બને. પૈસા વાળાનું એક કીર્તન છે કહેતા હોત ગૌરવ, તમારે ખાસ ગાવું પડે, તમારું છે એટલે. અમે પૈસા વાળા ભક્તો છીએ, જય મંદિરે ખાન પાન લઈએ. અમે પૈસા વાળા જય મંદિરે ખાન પાન લઈએ. અમે પૈસા વાળા ભક્તો છીએ, જય મંદિરે ખાન પાન લઈએ. રે અમે પૈસા વાળા જય મંદિરે. ક્યાં ગયા છે કોઠારી બોલો, ક્યાં ગયા છે કોઠારી? રોબ કરે આવડો. આ મોટર છે અમારી, આ મોટર વાળી કે નહીં અમારી આવી? ક્યાં છે આ કોઠારી? આ મોટર અમે લાવ્યા છીએ, અમે મુંબઈ થી આવ્યા છીએ. ક્યાં ગયા છે કોઠારી? આ મોટર છે અમારી. એમ સગવડ લેવા દાબ દઈએ, જય મંદિરે ખાન પાન લઈએ. એમ સગવડ લેવા દાબ દઈએ, જય મંદિરે ખાન પાન લઈએ. સગવડ માટે દબાવણી કરવાની, બોલો. ધન દેખાડે, ઇન્સર્ટ દેખાડે, એના જેવા હોય એનથી બીવે. હા, બીજો કોણ બીવે? બીજો તો એમ કે હેઠો બેસ, ક્યાંથી આવ્યો? માળા ફેરવ્યો ઘડીક, આવ્યો તે સારું કર્યું. મૂર્ખા કહેવાય આને, દેહાભિમાની. ધ્યાન રાખો, આવું કરતા હોય તો બંધ કરો. જલસા કરવા જવાનું મંદિરે કે દર્શન કરવા? એક જણો ગયો છે ઉત્સવમાં, પછી ઉત્સવ કરીને આવ્યો એટલે કોઈ કે પૂછ્યું કે મજા આવી ને? શું મજા આવે, મરાઈ ગયો. કા દર્શન ન થયા? હવે દર્શન તો થયા, તો પછી શું અભિષેક ન થયો? હવે એ જોયું બધું, તો વાંધો હું આવ્યો. ચા નો કાંઈ મેળ ખાધો નહીં. અરે તારી ભલી થાય, ત્યાં ચા પીવા ગયો તો દર્શન થયા, તને બીજું બધું મળ્યું. એક ચા નો મળ્યો એમાં બધો સમય બગડી ગયો, તો બધો અહીંથી સપૈયા ઉધી ગયો, પણ ક્યાંય આવું ભાડ્યો નહીં. આવું બોલે પાછા, તને એક ટેમ સાધુ રોટલા જમાડે ધનભાગ માન, પગાર ચૂકવે, અને એ તને ભગવાનનો ભક્ત જાણીને એટલી મહેનત કરે છે સાધુ, નહીં તારી હામું ન જોવે એને શું પડે? જેણે એની માન બાપની હામું ન જોયું એ તારી હામું જોવે? મૂર્ખાને કશો વિચાર નથી. હા, વાલી નીકળ્યા ઘેટાની જેમ. તારી ગરજ હોય એ તારી પાસે હાથ જોડે, જેનું પડી નથી એ શું કામ તારી સામું જોવે? અને ઘણા શીખી ગયા, મંદિરે જઈને માળા ગાશો. અમે મોટા મંદિરે જઈએ, પણ દર્શન નો સુખ નવ લઈએ. અમે મોટા મંદિરે, મંદિરે જાય દર્શન નું સુખ નહીં, બીજા બધા સુખ ગોત્યા કરીએ આડાવડા. સમાગમ નું સુખ નહીં, ખાવા પીવાના બધા સુખ લ્યો. અને વળી પાછા ત્યાં જાય, બધી સગવડતા જોઈ પૂરી,
અને તો જ એને સુખ આવે. અને વળી અમારી જેવા સાધુને ગોતે, તે સાધુ કંઈક જો મળી જાય તો સેવા હારી કરે, નહીતર બરાબર સેવા ન થાય અમારી. એટલે ઓરડી મળે પણ લે નહીં અને સાધુને ગોતી કાઢે. અમે સાધુને આસને રહીએ, મળે ઓરડી પણ બીજે ન લઈએ. અમે સાધુને આસને, તમારું જ ગાવ, હરખું ગાવ. હે અમે સાધુને આસને જઈએ, સાધુની ઓરડીને પાસ કરીએ, કોઠારી ઓરડી આપે, મળે ઓરડી પણ બીજે ન લઈએ. અમે સાધુને આસને, મળે ઓરડી પણ બીજે ન લઈએ. સાધુ કરે ખૂબ સેવા, સાધુ કરે ખૂબ સેવા, આપે માન મીઠાઈ મેવા, આપે માન મીઠાઈ મેવા, ચા પીને રૂપિયા પાંચ દઈએ, મળે ઓરડી પણ બીજે ન લઈએ. ચા પીને રૂપિયા, નોટ કાઢે નોટ, પણ બીજે ન લઈ. ખૂબ સત્સંગ વધ્યો ખાવા પીવાનો. માટે ભગવાનના ભક્ત ભગવાનના ભજનની રીત શીખે, સાચા સાધુનો સમાગમ કરી, અને અત્યારે ડોળમાં ડોળમાં આયુષ્ય પૂરી થઈ જાય છે, ખબર નહીં પડે શું કરવાનું છે. પછી રોવું પડશે, છેલ્લે ભોગવેલા આડા આવશે. માટે સદાનંદ સ્વામી બોલે છે, પ્રતાપસિંહ પરમાત્માનો એ જ સિદ્ધાંત છે, મારા સ્વરૂપમાં ભક્ત જોડાય બસ. બાલમ તમ લાલયંતી નામ યોષિતામ સ્નિગ્ધ ચેતસામ નાભો સ્વપર ભેદો વૈ સર્વાસામપી ભૂપતે. છપૈયાના તમામ નર નારીઓને એટલો બધો પ્રભુ દર્શનનો આનંદ થાય છે. પ્રતાપસિંહ પ્રભુને રાત દિવસ આ છપૈયાની સુંદરીઓ રમાડ્યા કરે છે. ભગવાનના સ્વરૂપમાં એનું ચિત્ત એટલું બધું સ્નિગ્ધ થયું છે, ચોટી ગયું છે, એટલે એને સ્વપર ભેદ રહ્યો નથી. આ બીજા છે, આ બીજા છે, આ પારિકા, કોઈને કાંઈ ભેદ નહીં, બધા ભેગા મળીને ઘનશ્યામને રમાડે. અતિ આનંદથી પ્રભુ મય બન્યું છપૈયા આખું. બહુ સુંદર લીલા લખે છે. હવે વૃદ્ધાસ્તમ પુત્ર ભાવેન, જેટલી વૃદ્ધ સ્ત્રીઓ હતી છપૈયામાં, એ ભગવાનને પુત્ર માને. ભક્તિ માતાના પુત્ર ખરા, પણ એ એમ માને છે અમારા પુત્ર ઘનશ્યામ છે. અને જેટલી છપૈયાની સ્ત્રીઓ ભ્રાતૃભાવેન ચાપરા, બીજી તમામ સ્ત્રીઓ ઘનશ્યામને ભાઈ માને છે. આવી રીતે ઘનશ્યામને રાત્રિ દિવસ લાડ લડાવે છે. સસ્મરૂર ન ગૃહાન નિજાન, સદાનંદ સ્વામીની કલમ લખે છે, પોતાના ઘરને કુટુંબને આ નારીઓ યાદ જ કરતી નથી. નસ્મરૂહ, સંભાળતી જ નથી. હે ઘનશ્યામ સિવાય ક્યાંય કશું જ એના મનમાં ગરતું નથી. આવી સ્થિતિ થઈ ગઈ યોગી પુરુષો જેવી, જેમ કોઈ યોગીને યોગ નિષ્પન્ન થયો હોય, ભગવાન સિવાય એનું મન ક્યાંય ન જાય, પ્રભુના સ્વરૂપ સિવાય એના ચિત્તમાં બીજું કશું જ ગરે નહીં, એમ છપૈયાની નારીના હૃદયમાં એક પ્રભુની મૂર્તિ ખડી ખડી હસે છે. ત્યાં એને ઘર દેખાતું નથી હૃદયમાં, નહીં સ્ત્રી પુત્ર કુટુંબ, કોઈ નહીં, અખંડ પ્રભુ દેખાય. બોલે છે ભગવાનને રમાડ્યા કરે છે. એમાં કેવું થાય છે કે તસ્યા કરાસા તસ્યા સા તસ્યા છેતી પુનઃ પુનઃ, એકના હાથમાં બીજી લઈ લે, બીજાના હાથમાં ત્રીજી નહીં લઈ લે છે, એકા બીજીને હાથમાંથી એકા બીજી નારી ઘનશ્યામને લઈ લે. લાય તે બહુ રમાડ્યા, હવે મને રમાડવા દે. પ્રેમણા બાલમ જીઘરું ક્ષાણમ ત્વમ ન ત્વમ ન ઇતિ અભૂત કલિહી. સદાનંદ સ્વામી લખે છે કે ધીમો ધીમો ધર્મદેવને ઘરે કાયમ ઝઘડો થતો, મીઠો મીઠો કલહ,
તે બહુ રમાડ્યા, હવે મને દે. સવારના વારે તું રમાડતી હતી, મેં માગ્યા દીધા નહીં, હવે લાય ક્યાં સુધી? એ લઈ લે, એ હજી હાથમાં લઈને જ્યાં તેડે ને ત્યાં બીજી આવે, લાઈન આવે તો વારો જ આવવા દેતી નથી. આવો ઝઘડો થાય કાયમ, સવારથી હાંજ સુધી આ ચાલુ. પછી સતાનંદ સ્વામી એમ લખે છે, બાલા તું નાંતરમ લેભે સૂતમ લાલય તું નિજમ. ભક્તિ માતાને રમાડવાનો વારો જ ન આવ્યો. દીકરા એના ભક્તિ માતાને રમાડવાનો વારો નહીં, કારણ કે ભક્તિ માતાનું હૃદય બહુ દયાળું હતું. ભક્તિ માતા ના પાડે, નાનેથી નાના નારીના વચને વારિતા મોહ. કેટલી સ્ત્રીઓ આવે અને ના પાડે, જાઓ ઘરે તમારે, આખો દાડો આઈ નહીં, કાઢી મેલે, ધકાવીને કાઢે તોય પાછી આવે. આખો દાડો રમાડે, માને તો ફક્ત સ્તનપાન કરાવતી વખતે ઘનશ્યામ ખોળામાં આવે, બાકી માં ધવરાવી લે એટલે તરત જ કહે છે માં મને દો ને રમાડવા. એટલે ભક્તિ માતાને એમ થાય કે હશે હવે કરગરે છે ક્યારની, ઘનશ્યામ તો મારા જ પુત્ર છે, લે ભાઈ તું રમાડે, એમ કહીને ઘનશ્યામ આપે. માને રમાડવાનો વારો નથી. સુવ્રત મુનિ બોલે છે, પ્રતાપસિંહ હવે ભગવાન વરસના થવા આવ્યા, હવે બોલવા માંડ્યા થોડું થોડું. કનકનમ મનમનમ ચાથ બ્રુવંતમ બાલ કાકલીમ. સતાનંદ સ્વામી લખે, કનકનમ મનમતમ આવું બધું બોલે, થોડું થોડું કલબલાટ. બ્રુવંતમ બાલ કાકલીમ, બાળક જેવું બોલે, અસલ ટૂટલું ફૂટલું. તાયો શીતાંબ તાતેથી વાદયંતિ સ્મતમ મોહો. છપૈયાની સ્ત્રીઓ શીખવાડે છે, બોલો ઘનશ્યામ બા, પહેલું બા શીખવાડ્યું, અને પછી શું શીખવાડે તમને બધાને ખબર હોય. પછી શીખવાડે પા, બે ભેગું થાય ને થાય બા પા, આવું શીખવાડે બધા. એમ એ વખતથી અત્યારે આવું શીખવાડે છે. હાસયન તાસ તદાબૃત કલમ અર્ધાક્ષર પદે. પછી ઘનશ્યામને છપૈયાની સુંદરીઓ બહુ હસાવે છે. એ તો હસાવે, પેટે ગદગદિયા કરે, ઘનશ્યામ હસે, આ તો પરબ્રહ્મ છે, આ એમને હસાવે. કેવી રીતે? તો કે કલમ અર્ધાક્ષર પદે, અડધું ફડધું બોલે, પાછું આવડે નહીં જાણે પોતાને, એવું કરે. એટલે છપૈયાની સ્ત્રીઓ બહુ હસે છે કે આવડે છે ક્યાં બોલતા, ફરીને બોલાવે, બોલો બા, આ હરખું બોલે ને બીજું બોલે. એટલે છપૈયાની નારીઓ હસે છે. ભગવાન બોલે છે કે તમે હસો એ જુદું, હું હસું એ જુદું. આદ્ય અબ્દ એવ સૌ અશિક્ષિત ભાષિતમ હિંડિતમ. એક વર્ષમાં ભગવાન પ્રતાપસિંહ હાલતા ને બોલતા શીખી ગયા. ભગવાન વરસના થયા, હવે ભગવાન દોડશે એટલે કથા એ દોડશે ખરું ને. પહેલા પ્રકરણમાં જ 5 દિવસ જાય, પછી બાકીના 3 કયા દિવસે ગાવા. અમને ઘણું એમ થાય કે તમને બધા ચરિત્ર કહેવા, પણ કરીએ શું. કાલે મને બાપભાઈ કહે, સ્વામી આખું સત્સંગી જીવન આમ સરખું સાંભળવું હોય તો. મેં કીધું શબ્દે શબ્દ, તો કે શબ્દે શબ્દ. મને કહે કેટલો સમય? મેં કીધું ફીટ 6 મહિના. તો મને કહે ઓહો. પછી મેં કીધું સાર સાર પૂરો સાંભળવો હોય તો 2 મહિના. તો કે એ બહુ લાંબુ પડે. પછી મેં કીધું આમ હાવ સાર સાર પૂરો લેવો હોય તો 1 મહિનો થાય. બાકી 7 દિવસમાં તો 1 પ્રકરણનો સાર કહેવાય, એવો આ ગ્રંથ છે. સતાનંદ સ્વામી અદ્ભુત ગ્રંથ બનાવ્યો છે. આની કથા જીવનું નિશ્ચિત કલ્યાણ કરી આપે જો સરખી સાંભળે તો. અક્ષરધામ દેખાડી દે, ભગવત સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવી આપે આ કથા સત્સંગી જીવનની. સતાનંદ સ્વામીએ એટલા માટે જ લખી છે, પરમાત્માની મૂર્તિ હૈયામ ખડી કરી દે. કારણ કે ભગવાનની સાનિધ્ય રહી, શ્લોકે શ્લોક મહારાજને દેખાડેલો છે આનો. ભગવાને એક એક શ્લોક પોતાની દ્રષ્ટિ નીચેથી કાઢેલો છે. આ પ્રસાદીના શ્લોક આખાય બધાય સહી કરેલી આના ઉપર મહારાજે.
મહારાજ સોનેરી પાઘ ઉપર આ સત્સંગી જીવનને માથે લઈને લક્ષ્મીવાડીએ ગયા હતા અને ત્યાં આ ગ્રંથની પૂજા કરી હતી. મહારાજ કે હવે અમે આ ગ્રંથ રૂપે છીએ એમ માનો, આ રૂપે તો હવે અમે જવાના, હવે આ સત્સંગી જીવન એ જ હું, આ સત્સંગી જીવન તમારા કલ્યાણ કરશે, આવું પ્રભુ કહેતા ગયા છે. માટે આની કથા તો સાંભળવી ટાઈમ લઈને, ટીવી જોવાનો ટાઈમ મળે છે કે નહીં તો સારું, તો જમપુરી જોવાનો ટાઈમ મળશે ખરો. સુરત મુનિ બોલે છે, પ્રતાપસિંહ હવે ભગવાન દોડવા માંડ્યા, આનંદયન નિજ જનાનિત્થમ શૈશવ લીલયા વર્ષમાદ્યમ વ્યતિતાય સ્વેચ્છા નરવપુર હરિહિ. પરમાત્માને એક વર્ષ થયું છે, માતા પિતાએ વિચાર કર્યો છે કે રામ પ્રતાપ મોટા થયા છે, રામ પ્રતાપભાઈના લગ્ન લીધા છે, તર ગામના બળદેવ પ્રસાદ કરીને બ્રાહ્મણની દીકરી મહાસુલક્ષણા સુવાસીની બાઈ તેની સાથે રામ પ્રતાપભાઈને લગ્ન થયા છે. સુવાસની ધર્મને ઘેર પધાર્યા છે અને પતિવ્રતામાં નિષ્ઠાવાળા થઈ રામ પ્રતાપભાઈની સેવા કરે છે અને ખુદ અનંત કોટી બ્રહ્માંડના નાયક ઘનશ્યામ પોતાને દેર તરીકે મળ્યા છે. ભાભી ઘનશ્યામને બહુ લાડ લડાવે છે. સુવાસની ભાભીના ભાગ જાગી ગયા, એને પ્રભુ દેર તરીકે મળ્યા. સુરત મુનિ બોલે છે, પ્રતાપસિંહ દિવસ પછી દિવસ જાય છે, ભગવાનને એક વર્ષ થયું, માતા પિતાએ વિચાર કર્યો છે કે પ્રભુની જન્મગાંઠ ઉજવવી છે એટલે મહામોટો ઉત્સવ કર્યો છે, ઉત્સવમાં તમામ ચિરંજીવોની પૂજા કરી છે, હનુમાન બળી વ્યાસ કૃપાચાર્ય દ્રોણાચાર્ય વિભીષણ માર્કંડ પરશુરામ આટલા ચિરંજીવીઓ છે, આ આઠ ચિરંજીવીઓની પૂજા કરી છે. અને ત્યાર પછી આવી રીતે લીલા કરતા કરતા સાંપ્રદાયિકના ઇતિહાસમાં બહુ લખ્યું છે, શતાનંદ સ્વામીએ અતિશય ટૂંકું કર્યું છે, તેમાંય આપણે સમયના અભાવે અતિશય ટૂંકું કરવું પડે છે. ભગવાન 3 વર્ષના થયા, હવે માતા પિતાએ વિચાર કર્યો છે પ્રભુને 4 સંસ્કાર કરાવવો છે. 4 સંસ્કાર એટલે જન્મના કેશ ઉતરાવવા. આ નિમિત્તે મંગલ પત્રિકાઓ લખી, ધર્મદેવને આંગણે મંડપ રોપાણો, દેશ દેશાવરથી વિદ્વાનો આવ્યા છે, વિધિ પરસ્પર કાર્ય ચાલુ થયું, ધર્મદેવે સગા વાલા વગેરેને બોલાવ્યા છે, બધાએ ધર્મદેવને આંગણે આવ્યા, ગામના બધા નરનારીઓ જમણવાર ઉતારા ગાડલા ગોદડા બધી સગવડતા થવા માંડી. બહુ સુંદર કથા છે, સમજાય એને. 4 સંસ્કારનો વિધિ તો બધો પૂરો કર્યો, કુળ પરંપરાના નાપિતને બોલાવી અને બાલપ્રભુના જન્મના કેશ ઉતરાવ્યા છે અને મહારાજ અતિશય શોભવા માંડ્યા છે. નાની એવી પ્રભુને ચોટલી રાખી અને ભગવાન બહુ હસે છે અને સુરત મુનિ બોલે છે, પ્રતાપસિંહ મા પ્રભુને તેડીને રમાડે છે પણ હવે ઘરે મહેમાન બહુ આવ્યા એટલે સુવાસની ભાભી તો એકલા પહોંચે નહીં બધા કામમાં. એટલે માને એમ થયું છે કે આ સગા વાલા અને આ બધા મહેમાનો આવ્યા છે અને હું આમનામ પ્રભુને જાલીને બેસી રહીશ તો પછી આ લોકોને ખોટું લાગશે. અતિ સમજવા જેવી કથા, હું પ્રભુને જાલીને બેસી રહીશ તો આ બધાને ખોટું લાગશે, ખરું ને? હું ભગવાનને જો પકડી રાખીશ તો આ બધાને ખોટું લાગે. એને સારું લગાડવા માટે મા ભગવાનને છોડે છે એની આ કથા છે. અને સતાનંદ સ્વામીએ ચોખ્ખા શબ્દમાં એમ લખ્યું છે, તતસ્વ જ્ઞાતિ બંધુંશ્ચાન ગ્રામસ્થા નિતરાનપે તતસ્વ જ્ઞાતિ બંધુંશ. જ્ઞાતિ પોતાના બંધુઓ અને બારગામથી આવેલા બધા ભોજયા માસ વિપ્રેન્દ્ર જનામ ચાગંતુકાન પી. ધર્મદેવે મોટો જમણવાર કરીને બધાને જમાડ્યા, બીજા જે કોઈ આવ્યા છે તે હવે આ જમણવાર થયો.
જમણવાર લગભગ ભગવાન ભૂલાવે. અને જોજો જમતી વખતે ભગવાન કેટલા યાદ રહ્યા છે એ જોજો તમને. જો કે અમારે ત્યાં જમો થૂલી તો યાદ રહે, પણ બીજે જમો ત્યાં યાદ ન રહે. ભજીયા આવે, ગાંઠી આવે, મોતી આવે, એ બધા યાદ રહે ભગવાન રહે. માટે ભગવાન જમણવારમાં ભૂલાય છે. ઉત્સવ તહેવાર આમાં પ્રભુ મોટે ભાગે ભૂલાય. માણસ વ્યગ્ર બને છે, બે ફોર્મ બને, ચિત્ત ડોળાય છે, રજોગુણી વાતાવરણ થાય છે, મૂર્તિમાં મન કોઈને રહેતા નથી, ફગવા માંડે આડાવળા. અને એમ લખી દીધું અહીંયા, તત્કર્મણી વ્યગ્ર ચિત્તા ભક્તિ માતા તું તદ દિને તત્કર્મણી. આ બધા કાર્યમાં માતા વ્યગ્ર ચિત્તા ભક્તિ માતા ખુદ વ્યગ્ર ચિત્ત બન્યા. તો પછી હું તમે બનીએ એમાં કાંઈ નવાઈ ખરી? જે ભક્તિ માતાનું ચિત્ત પ્રભુ જન્મમાં તે દિવસથી આરંભીને આજ પ્રભુ 3 વર્ષના થયા, શતાનંદ સ્વામી એમ લખે છે કે માં એક ક્ષણ પણ ભગવાન ભૂલ્યા નથી. માતાનું ચિત્ત વ્યગ્ર થયું જ નથી, એકાગ્ર જ રહ્યું છે પ્રભુ મૂર્તિમાં, સતત ચિત્ત એકાગ્ર બસ. પણ આજ વ્યગ્ર થઈ ગયું. કેમ છે? ઘરે ઉત્સવ આવ્યો, જેને ઘરે ઉત્સવ આવે ને એ બધા વ્યગ્ર થઈ જાય, એકાગ્ર રહે નહીં. અને થઈ જાય એનું કારણ એ છે કે આ સમાજ વ્યગ્ર કરી મૂકે, ચારે બાજુ ઠોહા મારે, બોલો ક્યાં જાય વ્યગ્ર ન થાય તાર. એક જણો કહે છે મારે ગોદડું જોઈ, એક જણો કહે છે મારે ખાટલો જોઈશે, એક જણો કહે છે હું હેઠો જમવા નહીં બેહું, મારો પાટલો જોઈશે. આમ બધા એક જણો કહે છે હું દૂધ પીઉં છું, બીજો કહે છે હું કોફી પીઉં છું, ત્રીજો કહે છે આપણને ચા. ચાલુ સેવા પરંપરાની, આનામાંના રોટલા ખાઈને કોઈ હરિગુણ ગાય? બધી વાતના ફન હોય ત્યારે થોડાક પ્રભુ ભજાય. માં વ્યગ્ર ચિત્ત બન્યા છે. તત્કર્મણી વ્યગ્ર ચિત્તા ભક્તિ માતા તું તદ્દિને, તું શબ્દ એ બતાવે છે કોઈ દિવસ નહીં, આજ ભક્તિ માતા તું તદ્દિને. તેદી તો માં, માં ખુદ વ્યગ્ર, ખુદ ભક્તિ વ્યગ્ર. જે ભક્તિની એ તાકાત છે કે પ્રભુ એનાથી પળ છેટા નહીં જઈ શકે, એ ભક્તિ જ આજ ભગવાન ભૂલે છે. પ્રાણ પ્રિયાસ્યાપિ સુનોર નાસિત સંભાવન ક્ષમાન. ભક્તિ માતાનું એમ લખ્યું છે નાસિત સંભાવન ક્ષમાન. સદાનંદ સ્વામી કહે છે કે માં તેથી પ્રભુને યાદ કરવા માટે સમર્થ ન બન્યા. નાસિત સંભાવન ક્ષમા, ક્ષમા એટલે સમર્થ. ભક્તિ માતાને પ્રભુ ભૂલવા નહોતા પણ ભૂલાઈ ગયા. ભગવાન માંથી ભૂલાઈ ગયા, ભગવાન સંભાળવા માટે માં સમર્થ ન થયા. સીધી ભાષામાં કહીએ તો એવું થાય કે માતાને ભગવાન યાદ રાખવાનો વેત ન રહ્યો, ભૂલી ગયા. અને માને ભગવાન કેટલા પ્યારા હતા તોય ભૂલ્યા. શતાનંદ સ્વામીએ શબ્દ લખ્યો પ્રાણપ્રિય સ્યાપી સુનોર, પ્રાણપ્રિય સ્યાપી, પ્રાણ કરતાય વાલા છે ઘનશ્યામ માને, છતાંય પણ ના ભવત સંભાવન ક્ષમા, તોય યાદ કરી ન શક્યા ઘનશ્યામને, ભૂલી ગયા. વિચારું, અને જે કાયમ યાદ રાખતા હોય એ ભૂલે ખરું ને? આપણે જ કાંઈ પ્રશ્ન આવતો જ નથી. જે ન ભૂલતા હોય એ ભૂલે, જે ભૂલેલા જ હોય તે શું ભૂલે? એક જણાને મેં કહ્યું કે તમે આવું કરો છો તમારી આબરૂ જાય છે, એ કે સ્વામી હોય એને જાય. ખરી વાત છે, ભગવાન યાદ કરી રાખે અહીંયામાં એ ભૂલે, જેને ભગવાન અહીંયામાં હોય જ નહીં એને જાય શું? પ્રાણ પ્રિય સ્યાપી સ્વ સુનોર ના ભવત ક્ષમભાવ ન ક્ષમા, માં યાદ ન કરી શક્યા. આવું શતાનંદ સ્વામીએ લખી દીધું. નાના નાના છોકરા આવ્યા છે, ઘનશ્યામ માએ એને સોંપ્યા કે આને તમે રમાડવા લઈ જાઓ, મારે હમણાં બહુ કામ છે,
માં પછી વ્યવહારિક કામમાં પડી ગયા. જો ભગવાન ગયા બીજાના હાથમાં ને આ વ્યવહારમાં રહ્યા. બહુ સમજવા જેવું. એક જણો મંદિર આવ્યો, મેં કહ્યું તમે હમણાં 15-20 દિવસથી દેખાતા કેમ નથી? તો સ્વામી હું લગ્નમાં પડી ગયો હતો. એ કહ્યું ઊભો થાક નહીં પછી? કયા દિવસે લગ્ન પૂરા થયા? તો 15 દાડા પહેલા. એ તો હજી ઊભો ન થયો. ત્યારે કે સ્વામી આમાં અમે કરીએ શું? આ સાધુઓએ શાસ્ત્રમાં લગ્નનું નામ વિવાહ પાડ્યું. એટલે મને કહે એ વિવાહ એટલે 20 દાડા એનો વાવ આવી જાય, એમાં પડે 20 દાડા અમથોય ઊભો ન થાય. અને ખરી વાત, ઘણાને ઘરે લગ્ન આવે તો લગ્ન તો 3 દિવસ હોય ને મંદિર 20 દિનો આવે. વિવાહ પતી જાય પછી 15 દાડા અમથો અમથો આંટા મારે કે મારે ઘરે લગ્ન હતા એમ. માટે આ બધા ઉત્સવો છે ને એ પ્રભુ ભૂલાવ્યા છે. ભક્તિ માતા હવે વ્યવહાર કાર્યમાં પડ્યા છે. છોકરા ખુશ થઈ ગયા, ઓહો ભગવાન આપણા હાથમાં આવ્યા. એટલે છોકરા બધા ખુશ થઈ ગયા. પણ ભગવાને એવો વિચાર્યું કે માં આપણને ભૂલી ગયા તો પછી આપણે ઘરે રહીને શું કામ? પ્રભુએ બાળકોને પ્રેરણા કરી છે, ચાલો છપૈયાની ઉત્તર દિશે આંબાવાડિયામાં આંબાનું ઝબરું વન હતું. છોકરા ઘનશ્યામને લઈને ત્યાં આવ્યા છે. શતાનંદ સ્વામી કથા લખે છે કે પ્રભુને એક આંબા નીચે બેસાડી છોકરા આનંદમાં આનંદમાં ભગવાનને રમાડે. હવે એ આંબામાં અનંત પ્રકારના ફળો, સીતાફળ ને જામફળ ને દાડમ ને કેરીઓ ને આવું બધું હતું. બરાબર જેઠ સુદ પાંચમ હતી. એટલે છોકરાઓ બધાએ આ બધા ફળો લઈ લઈને ઘનશ્યામને માંડ્યા જમાડવા. ઘનશ્યામ આ સીતાફળ જમો, ઘનશ્યામ આ ચીકુ જમો. પણ થયું એવું, થોડી વાર તો બધાએ ઘનશ્યામને જમાડ્યા, પછી જમવામાં પડી ગયા. હા, બહુ સમજવા જેવી વાત છે. જ્યાં સુધી માણસ પ્રભુને જમાડે ત્યાં સુધી વાંધો નથી, પણ જ્યારે ખુદ જમવા માંડે ત્યારે તકલીફ ઊભી થાય. છોકરાઓ સ્વાદમાં પડ્યા, પ્રભુમાંથી વૃત્તિ ખસી ગઈ છોકરાઓની, એને સ્વાદ પ્રધાન થઈ ગયો. ઘનશ્યામને જમાડીને જમતા હતા પણ સ્વાદમાં લેવાઈ ગયા. અને માણસની આ મોટી દુર્દશા છે, જ્યાં સુધી ભગવાન પ્રધાન હોય ત્યાં સુધી જ ભગવાન એની પાસે રહે. જ્યારે માણસને ભોગ પ્રધાન થાય એટલે ભગવાન જાય. વ્યવહાર પ્રધાન થયો એટલે ભક્તિના હાથમાંથી ભગવાન ગયા. અને છોકરાઓને ભગવાન વિના ખાનપાન વિષય પ્રધાન થયા એટલે છોકરાના હાથમાંથી ઘનશ્યામ ગયા. સત્સંગી જીવન બતાવે, ખાસ શીખે ભક્તો વ્યવહારમાં પ્રભુ પ્રધાન રાખે અને વિષયને બહુ બહુ પ્રધાન ન કરે. માણસ પ્રધાન ભગવાનને રાખવા, વિષયને નહીં. વિષય અતિ પ્રધાન થશે તો ભગવાન જાશે, ન રહે ભગવાન. અને પછી શતાનંદ સ્વામી એમ લખે છે, કાલિદત્ત આવ્યો. અને ખરી વાત, જે ભોગમાં પડે એને જીવનમાં કાલિદત્ત જ આવે, બીજું કોણ આવે? આવી ગયો. ખબર નથી રહી છોકરાઓને કેમ જે છોકરા જેવો થઈને આવ્યો. અને આ કઠણાઈ છે, આપણામાં અંતરશત્રુ પ્રવેશે છે, આપણને ખબર નથી પડતી. અંતરશત્રુને મહાકળા આવડે છે, માયા મહા હોશિયાર છે. જ્ઞાનીમાં જ્ઞાન રૂપે આવે, ધ્યાનીમાં ધ્યાન રૂપે, ભક્તમાં ભક્ત રૂપે, કવિમાં કવિ રૂપે, કેમ એને ઓળખવા? કાલિદત્ત આવ્યો છોકરામાં, છોકરા રૂપે આવ્યો, છોકરાએ ઓળખ્યો નહીં. અને છોકરાઓ રમવામાં પડ્યા. પછી ભગવાનને જે આંબા નીચે બેસાડેલા ને, એટલે બાલ પ્રભુ ત્યાં ને ત્યાં બેસી રહ્યા. હવે આ કોઈ એની સામે જોતા નથી. ભગવાન કે કાંઈ વાંધો નહીં, હમણે બધા રોવાના થયા છો. અને ભગવાનને જે ભૂલે એને રોવા સિવાય બીજું કાંઈ છે જ નહીં. અવશ્ય ભગવાનને યાદ કરે એ જ હશે, બાકીના બધા રોવાના, એને દુઃખ આવવાના. કાલિદત્ત છોકરા સાથે રમતો રમતો ડોળા કાઢે બધા.
અને એને તો નિર્ણય કર્યો છે ખુલ્લા આંબા નીચે બેઠો એ મારો દુશ્મન છે. અને પછી આ બધા રમે છે એમાં સૂર્ય આથમી ગયો, અંધારો થયો, ખબર નથી રહી છોકરાઓને કે અંધારું થઈ ગયું, રાત્રિ પડી ગઈ. હવે જાય, બહુ સુંદર કથા છે. માણસને ધ્યાન રાખવું પડે સમયનું, રમવામ ન પડી જવાય. ગણાય ને સમય વ્યય ગયો, માથે ધોળા વાળ થઈ ગયા, ખબર નથી પડતી કે હવે પ્રભુ ભજી લેવાય એમ. હજી રમે સંસારમાં, બુઢા થઈ ગયા, દાંત બધાય નીકળી ગયા, તોય લાકડી લઈને વાડીએ વ્યો જાય. અલે મંદિર જા, ચોરે જઈને ગામ આખાની વહીવટ કરે, ભજન કરે નહીં. સમય નથી રહ્યો, થોડોક છે, હવે રમો નહીં. હવે સાવધાન બનો, કાલ કાળ આવશે, કાલ કાળ આવશે, કાલિદાત હાકલ મારશે, તેથી ઘનશ્યામ નહીં બચાવે. કારણ કે ભજન કર્યું હોય તો બચાવે, નકરો સંસાર વ્યવહાર ખેલ્યો હોય ભગવાન શું રક્ષા કરે. માટે સમયે સાવધાન થવું. પલ ગયે પસ્તાય, નર પલ ગયે પસ્તાય. પછી બધાએ રોયા સમય ગયા પછી. કાલિદત્તે વિચાર કર્યો છે આ આંબા નીચે છે એ મારો દુશ્મન. અને કાલિદત્ત હાથ પોળા કરીને પછી દોડ્યો, હોઠ પીસતો. ભગવાન આગળ ગયો છે એટલે ભગવાને ક્રૂર દ્રષ્ટિ કરી છે, ઠીર ઊભો રહ્યો અને શરીર માંડવું હળગવા પાછો પડી ગયો. કાલિદત્ત વિચારે મરાઈ ગયા, આની પાસે જતા દાજીએ છે. ફરીને દોડ્યો અને ફરીને પ્રભુએ ક્રૂર દ્રષ્ટિએ જોયું, શરીર સળી ગયું, છેટો વ્યો ગયો. કાલિદત્તે વિચાર્યું કે આમ મેળ નહીં ખાય, આની સામે યુદ્ધે ન જવાય. ભલભલા મરી ગયા, કૃત્યાના ભૂખા બોલ્યા. માટે માયા રચું, મહામાયાવી. ઉત્તર હિન્દુસ્તાનનો આ જબરજસ્ત અસુર હતો એ કાળમાં, પછી આકાશમાં ચડ્યો છે. માયા વિસ્તારી, આકાશ ઘમ ઘોર વાદળાથી ઘેરાયું, મેઘ માંડ્યો ગગડવા, વીજળીના થયા કડાકા, ચારેય બાજુથી સુસવાટા બંધ વાયુ વાયો, મોટા મોટા અવાજો માંડ્યા થવા. અને હે પ્રતાપસિંહ, હજારો ઝાડવા ઉથલી ગયા મૂળિયામાંથી, કેટલાય ઢોર ઢાંખર પશુ પક્ષીઓ મરી ગયા છે. કાળી રાડ્યો સંભળાય ચારેય બાજુથી, અતિશય ભયંકર વાતાવરણ થયું. આ છોકરાઓ તો એટલા બધા બીવે છે એક ઝાડ નીચે ઊભા ઊભા, ભગવાન રક્ષા કરે એની નહીં તરી એનાય ભૂકા બોલી જાય. વરસાદ માંડ્યો વરસવા, છોકરાઓને એમ થયું કે હમણાં બંધ થઈ જશે, બંધ થયો નહીં. પાણી પૃથ્વી ઉપર માંડ્યા ચાલવા, અને છોકરા પછી રાડ્યો નાખી નાખીને રોવે છે. એને યાદ આવ્યું ઘનશ્યામ ક્યાં, બહુ રોયા પછી બૂમ પાડે છે, હે ઘનશ્યામ, હે ઘનશ્યામ, કંઈ સંભળાતું નથી વરસાદમાં. રોઈ રોઈને થાક્યા છોકરા વિલાપ કરે છે, ઘરે રે માને આ ઘનશ્યામ કેટલો વાલો છે, હવે આપણે છપૈયામાં જઈને શું મોઢું દેખાડશું, આપણે શું કહેશું, આપણે છપૈયામાં કદાચ જીવતા રહેશું ને જાશું. અને ભક્તિ માતા એમ પૂછશે કે મારો ઘનશ્યામ ક્યાં, આપણે એને શું કહેશું. રામ પ્રતાપ એમ કહે છે કે મારો ભાઈ, ત્યારે આપણાથી એને શું જવાબ દેવાશે. છોકરા બહુ રડે. આ બાજુ કાલિદત્ત આકાશમાં ચડ્યો, જે આંબા નીચે પ્રભુ બેઠા છે એ આંબાને બરોબર નિશાન લઈને તાંક્યો. જબરજસ્ત પર્વત જેવું શરીર કાળું, ડિબાંગ મોટું વિસ્તારવાળું ધાર્યું, અને ત્યાંથી શરીર પડતું મેલું આંબા ઉપર. જે આંબા પર પ્રભુ, જે આંબા નીચે ભગવાન બેઠા છે એના ઉપર પડ્યો. સદાનંદ સ્વામી એમ લખે છે કે આંબાની ડાળીઓ ભાંગી ગઈ અને કાળીદત્તના હાડકા ખોખરા થયા, પણ ભગવાન થળિયા પાસે બેઠા હતા, આ થળિયું ભાંગ્યું નહીં. એટલે ડાળીઓ બધી નમી ગઈ ને છત્રી જેમ આડું થઈ ગયું ભગવાનને. અને પ્રભુ નીચે બેસી રહ્યા, અને ચારેય બાજુ ઉલટાની છત્રી જેવું થયું એટલે વરસાદ ને વાયુ ઠંડો આવતો હતો એ બધું બંધ થઈ ગયું. અને ભગવાનને તો એક નાની એવી ઝૂંપડી જેવી વ્યવસ્થા થઈ ગઈ. અને કાલિદત્તે એમ માન્યું કે બસ અસુર મૂવો,
પણ ઊભો થઈને જ્યારે નજર કરી છે પાંદડાની સોંસરી, તો અંદર પ્રભુ બેઠા બેઠા હસે. કાલીદત્તને અતિ ક્રોધ ચડ્યો છે અને પછી હાંકલ મારીને દોડ્યો અને ભગવાન કે આવ્યો હવે પૂરો કરી દઉં. અને એવી પ્રભુએ કુર દ્રષ્ટિ ફેંકી એ જ વખતે કાલીદત્તનું મગજ ખસી ગયું, ગાંડો થઈ ગયો. અને ગાંડો થઈને બે હાથ પોળા કરીને કાળી રાડ્યો નાખે અને ઝાડવા સાથે માંડ્યો માથા ભટકાડવાના. એના હૃદયમાં ભયંકર બળતરા ઉપડી, ધોડતો જાય. મોટા મોટા ઝાડવાને બથમાં લઈને ખેંચી માંડ્યો નાખવા, મોટા ઝાડવા ઉથલાવી નાખે. ઘોર અંધારી રાત્રિમાં ક્યારેક ક્યારેક પ્રતાપસિંહ વીજળી થાય છે અને એ વીજળીનો પ્રકાશ જ્યારે પૃથ્વી ઉપર પડે ત્યારે ઓલા છોકરાઓને કાળીદત્ત ચારે બાજુ દોડતો દેખાય અને છોકરાઓ રાડે નાખીને પૃથ્વી ઉપર પડ્યા. નીચે પાણી હાલ્યું જાય છે, અતિ દુર્દશા થઈ છે, વર્ણવી ન જાય એવું મહાભયંકર આ રાત્રિમાં છોકરાઓને દુઃખ પડ્યું છે. ઝાડવાઓ સાથે કાલીદત્ત માથું ભટકાડી ભટકાડીને લોહીવાળો લાલ ઘૂમ થયો, ખાખરાના છોડ જેવો, અને છેવટે પૃથ્વી ઉપર પડ્યો છે. કાલીદત્ત મૂવો, આ બાજુ માયા શાંત થઈ છે. છપૈયામાં બધાએ ચિંતા કરે છે, ફરે રે આપણા છોકરા ક્યાં ગયા. છેવટ બધા ભેગા થયા, વાતાવરણ શાંત થયું, પાણી કંઈક બજારોમાં થોડુંક ઓછું થયું, એટલે છપૈયાવાસી ધર્મદેવ ભક્તિ માતા આ બધાએ છોકરાઓનું ગોતવા નીકળ્યા. કોઈ હાથમાં ફાનસ લીધા, કોઈ હાંડિયું, કોઈ દીવા, કોઈ મસાલો, કોઈ હાથમાં તરવાર્યું, કોઈ ભાલાન, કોઈ કોદાળિયું, કોઈ ટીકમ ને પાવડાન, જે કાંઈ જેના ઘરે હથિયાર હતું, લાકડીયું દંડાન બધા લઈને નીકળ્યા. ગામને પાદર આવીને બૂમો પાડે છે કે હે પુત્રો, હે ઘનશ્યામ, ચારે કોઈ જવાબ દેતો નથી. એમાં ફરતા ફરતા આંબાવાડિયામાં આવ્યા. સતાનંદ સ્વામી લખે છે કે ભક્તિ માતા અતિ દુઃખી છે, ચાલી શકતા નથી. બે યુવાન સ્ત્રીઓ માને બે બાજુ બાવડું પકડીને ધીમે ધીમે ચલાવ્યા છે. માની આંખમાંથી આંસુડાની ધાર છે, મુખ અતિ ઉદાસ છે. ને એ જ રીતે ધર્મદેવ ને શરીર ઉપરનો ખેસ ફરકીને હેઠો પડી જાય છે. ધર્મદેવ જેમ તેમ ખેસ અધ્ધર કરે છે. બે યુવાન ધર્મદેવને પકડી રાખે છે, ધીમે ધીમે માતા પિતાને ત્યાં લાવ્યા છે. રામ પ્રતાપભાઈ પણ બહુ રડે છે, દુઃખ ચારેય બાજુ થયું છે, તમામ દરનારીઓ રોવે છે. સુરત મુનિ બોલે છે, પ્રતાપસિંહ આ બધા ખોળતા ખોળતા આંબાવાડીએ આવે છે. આ બાજુ પ્રભુ ઝાડ નીચે બેઠા છે. શ્રદ્ધાદી માતાઓને એમ થયું કે આજ આપણે પણ ભગવાનને રમાડવાનો લાભ લઈએ. શ્રદ્ધા વગેરે દ્વાદશી માતાઓ દિવ્ય રૂપે ત્યાં આવી છે. એ ઝાડ નીચે ઘનશ્યામને ખોળામાં લઈને બેઠી અને ઘનશ્યામને જ્યાં જોયા, માતાઓના સ્તનમાંથી દૂધની ધારા વસૂટી છે. આજે પ્રભુને સ્તનપાન કરાવવાની માતાની ઈચ્છા થઈ છે. હવે ભગવાન એક, માતા બાર છે. પ્રતાપસિંહ પ્રભુએ માતાનો ભાવ પૂરો કરવા બાર સ્વરૂપ ધારણ કર્યા છે. એક એક માતાના ખોળામાં બેસીને પ્રભુ આજ સ્તનપાન કરે. ધર્મો મયા ઉદિતા મે, કોઈ માતાઓને આનંદ થયો છે. વિચિત્રતા એ થઈ કે જે માતા પ્રભુને દોરાવે છે એ બધી માતાઓ એમ માને છે કે પ્રભુ મારા જ ખોળામાં છે, બીજી માતાઓના નહીં. પાપાઓ સ્તન રસમ તાસામ પિયુષ મધુરમ શિશુ. સદાનંદ સ્વામી લખ્યું, પ્રભુ દૂધ પીધું, ભગવાન કેવું દૂધ પીધું એમ લખે. પપૌ તનરસમ તાસામ પિયુષ મધુરમ શિશુ, પિયુષ અમૃત જેવું મધુર માનું દૂધ ભગવાન પીવે છે. અને ખરેખર બાળકને માટે માતાનું દૂધ એ અમૃત છે. નિજ માતાનું દૂધ પુત્રને જેટલું સારું અને અસર કરે એટલું બીજું નહીં. પણ આજ કઠણાઈ એ થઈ છે કે માતાઓ છોકરાને ધવરાવતી નથી. ખબર નહીં વિજ્ઞાન આગળ વધ્યું, કઠણાઈ જાગી છોકરાની કે જેની મા એને દૂધ ન પાય પોતાનું. છોકરાને દૂધ નથી પાતી પોતાનું,
બાટલીનું પાઈ દે બજારાને, બજારો બાટલી પીવે, હવે એનામાં શું સારા ગુણ આવે? બોટલનું દૂધ પીને મોટો થયો એ બિચારો શું કરે? હરિ મમાંક એવા સ્તન્યાની અત્રે વિદંત તાહ. સુરત મુનિ બોલે છે, પ્રતાપસિંહ ચાલતા ચાલતા છપૈયા વાસીઓ જ્યારે નજીક આવ્યા છે, બારેય માતાઓને ખબર પડી ગઈ એટલે તરત જ પોતાના હાથ વડે કરીને પૃથ્વી સાફ કરીને ભગવાનને ત્યાં બેસાડી દીધા છે. માતાઓ અદૃશ્ય થઈ ગયા છે. ચારેય બાજુ છપૈયા વાસીઓ ઘનશ્યામની બૂમો પાડતા ગોતતા ગોતતા, ઓલા છોકરાઓ કાંઈક અડધા મૂર્છામાં ને કાંઈક રોતા હતા ને કાંઈક ઊભા હતા. એ ઝાડ નીચે આવ્યા છપૈયા વાસીઓ. છોકરાઓનો ટોળો જોયો છે, જીવત સ્વાત્મ જાન પ્રાપ્ય. અનુગ્રામ્યામ આસન ગતા ધય. જ્યારે પોતાના પુત્રોને જીવતા ભાળ્યા ત્યારે છપૈયા વાસીઓને એમ થયું છે કે હા, છોકરા જીવતા છે એટલે ઘનશ્યામ કાંઈક જીવતા હોવા જોઈએ. ગ્રામ્યા આસન ગતા ધય. બહુ સુંદર, અતિ સુંદર અહીંયા એક વાત સમજવા જેવી લખી સતાનંદ સ્વામીએ. જ્યારે પોતાના પુત્રો જીવતા મળ્યા છપૈયા વાસીઓને, ત્યારે એ નરનારીઓ એના છોકરાને એમ પૂછે છે, કુત્ર ધર્મ સુતોસ્તી હતી. બીજું કશું જ પૂછ્યું નહીં, સીધો આ પ્રશ્ન પૂછ્યો, ધર્મ સુત ઘનશ્યામ ક્યાં? બોલો કેટલી આને પ્રીતિ હશે ઘનશ્યામમાં. પોતાના પુત્ર કરતા પ્રભુમાં અધિક પ્રેમ ધરાવે છે છપૈયા વાસીઓ. પોતાના પુત્રને બીજું પૂછતા નથી, તમે કેમ થયું, શું થયું? કાંઈ નહીં, તમે બધા જીવતા છો, ઘનશ્યામ ક્યાં? એના વિના તમે જીવતા કેમ રહ્યા? આવું બોલ્યા છપૈયા વાસીઓ. બસ આટલું જેને થઈ જાય એનું કલ્યાણ થઈ જાય. પોતાના દીકરા કરતા ભગવાનમાં જેને હેત વધી ગયું એ નરનારીનો નિશ્ચય મોક્ષ થઈ ગયો. પણ બહુ મુશ્કેલ છે, આપણને લાગે વધારે છે પણ હોય નહીં. તે તાન પૃચ્છતું આત્મજાન. ત્યારે છોકરા બધા રોતા રોતા એમ કહે છે કે અમે તો ઓલ્યા આંબા નીચે ઘનશ્યામને એમ બેસાડ્યા હતા ને પછી શું થયું એ એમની અમને કાંઈ ખબર નથી. આવું છોકરા બોલ્યા. અને જે આંબાને આંગળી બતાવીને દેખાડ્યો એ આંબો હાવ ભાંગીને ભૂખ. અને એ વખતે છપૈયા વાસીના હૃદયમાંથી કાળી ચીજ પડી છે, કારણ કે આ આંબા નીચે ઘનશ્યામ જીવતા કેમ હોય? આ તો હાવ તૂટી પડી. બધાએ અડધા પડધા બેભાન જેવા આડાવડા ડોલે છે, ચિત્તમાં કોઈને ચેન નથી, ભગવાન વિના બધાએ જાણે મૃત મરી ગયા હોય એવા થઈ ગયા. આડાવડા બધાએ માંડ્યા ઘૂમમાં વનમાં, સુંદરી મામી આગળ આગળ ગોતવા માંડ્યા છે એકદમ. હવે એ આંબાના પાંદડા સોસરા ઘનશ્યામને ભાળી ગયા. પ્રભુ બેઠા બેઠા મંદ મંદ હસે છે. મામી અતિશય આનંદમાં આવ્યા છે, જોરથી બોલવા માંડ્યા છે, મયા લબ્ધો, હે ભક્તિ દેવી, અહીં ઘનશ્યામ છે. દોડ્યા, દોડાદોડ જાડવા નીચે જઈને પાંદડા આઘા પાછા કરીને ઘનશ્યામને ખોળામાં લીધા છે. મામી ભગવાનને લઈને માને સોંપે છે. મા રાજી રાજી થઈ ગઈ. સતાનંદ સ્વામી કહે છે, માએ હૈયા ઉપર એક લલંતિકા સુંદર મજાનો સોનાનો હાર પહેર્યો હતો, એ મામીને તરત ભેટ આપી દીધો. લે લે ભાભી લે, કે તે મને ઘનશ્યામ આપ્યા. મા પ્રભુને હૈયા સાથે લગાડે છે. અતિશય આનંદ થયો છે. ધર્મદેવ, રામ પ્રતાપભાઈ, છપૈયા વાસી બધા ખુશ થયા છે. પોતાના છોકરાઓ અને ઘનશ્યામ કાંઈ પણ વાગ્યા કારવા વગેરેના જેમ છે એમ મળી ગયા એટલે અતિશય આનંદ થયો છે. ઘનશ્યામને લઈ, છોકરાઓને લઈને બધાએ છપૈયા બાજુ ચાલતા થયા છે. ગારો ને કીચડ ખૂંતા ખૂંતા આ બધા જાય છે. હવે આગળ જાય છે ત્યાં કાલિદત્ત મરેલો પડેલો આ આડો દેખાણો. બધાને મહા આશ્ચર્ય થયું, હો આવો મોટો જબ્બર રાક્ષસ મરી ગયેલો. ત્યાં તો ઓલા છોકરા કહેવા માંડ્યા કે આ રાક્ષસ ઘનશ્યામને મારવા આવ્યો. શું બોલો છો? ઘનશ્યામને મારવા દોડતો હતો, એ વીજળી થતી ને ત્યારે અમને દેખાતો હતો. પછી ઘનશ્યામે આને મારી નાખ્યો. એટલે બધાને આશ્ચર્ય થયું, કઈ રીતે? તો કે ઘનશ્યામની આંખમાંથી એવું તેજ નીકળ્યું
આ રાક્ષસ બળવા માંડ્યો ને પછી માથા ભટકાડવા માંડ્યો અને ભટકાઈ ભટકાઈને મરી ગયો. ઘનશ્યામે આ રાક્ષસને માર્યો. બધા એને આશ્ચર્ય થયું, કોઈને મનાણું કોઈ ન મનાણું, ખો કોઈ એમ માને છે એના પાપે અસુર મૂવો. એમાં ચાલ્યા જાય છે, એમાં છપૈયાની બે સખીઓ છે, એમાં એક સખી બોલી કે આને નાકકાન કેમ નથી, કારણ કે ઝાડવા હારે માથા ભટકાડી ભટકાડી નાકકાન ઠામું કાંઈ છેદાઈ ગયેલા હતા જ નહીં. એક સખી બીજી સખીને બોલે છે કે આને નાકકાન કેમ નથી, ત્યારે બીજી સખી કહે છે કે નાકકાન હોય તો ભગવાન હારે બાજવા શું કામ આવે. સુરત મુનિ બોલે છે પ્રતાપસિંહ ઘનશ્યામને ઘરે લઈને આવ્યા છે, સર્વ કોઈને આનંદ થયો છે. માતા પિતા હવે વિચારમાં પડ્યા કે ભગવાનને આવા નવા કષ્ટ આવે, આના માટે આપણે આમ કંઈક કરવું પડે. સુરત મુનિ બોલે છે પ્રતાપસિંહ, આ જે પ્રભુના ચૌલ સંસ્કારની વિધિ કાલિદત્તનો નાશ, એ કથા મેં જે તમને કહી, એતમ ચરિત્રમ ભવભીતિ હરતુર, ભવની ભીતિને હરનારા ભગવાનનું આ જે ચરિત્ર મેં તમને કહ્યું, હરે રુદારમ કથિતમ મયા તે, યકીર્તયેદ્ય શૃણુયેચ રાજન, ન દુર્લભાતસ્ય સ ભુક્તિ મુક્તિ. આ ભગવાનનું ચરિત્ર પ્રતાપસિંહ કોઈ કહેશે કે કોઈ પ્રેમથી આ બાલ પ્રભુની લીલા સાંભળશે, એને ભુક્તિ અને મુક્તિ બે દુર્લભ નથી, કહેતા ભુક્તિ ને મુક્તિ બે એને મળશે, એટલો આ ચરિત્રનો મહિમા છે. મને એમ થાય કે આ ચરિત્ર કાંઈ કહેવું નથી, આગળ જાઓ નહીતર આમાં નામાં બધો સમય જશે, પણ એમ થાય કે આ કેમ છોડવું. તમામ સતાનંદ સ્વામીએ લખ્યું, સુરત મુનિ પ્રતાપસિંહને કહે છે કે આ ચરિત્ર સાંભળે અને ગાય, એને મોક્ષ અને આ લોકના સુખ એકઈ વાનું દુર્લભ નથી, બધી પ્રાપ્તિ થશે ભગવાનની કૃપાથી, એટલો આનો મહિમા છે. અભાગ્યા ન સાંભળે, સાંભળતા નથી, વ્યવહાર કરવા મળ્યા, ભગવાનમાં ચિત્ત વૃત્તિ રાખીને કથા સાંભળતા શીખી જાય. મંગલકારી મૂર્તિ, બોલો મંગલકારી મૂર્તિ, તેમાં રાખી સુરતિ, તેમાં રાખી સુરતિ, કથા સાંભળતા સુખ જ થાય, મનના મેલ ધોવાઈ જાય, કથા સાંભળતા સુખ જ થાય, મનના મેલ ધોવાઈ જાય. ધન્ય ઘડી ધન્ય ભાગ, સાંભળ્યાનો આવ્યો લાગ, કરે કરોડો પુણ્ય કોઈ, કથા સુણ્યાનો ન મળે તોય, પુણ્ય કોઈ કથા સુણ્યાનું ન મળે તોય, કરે કરોડો પુણ્ય કોઈ, કથા સુણ્યાનું ન મળે તોય. દોડો રે ભાઈ દોડો, સમય રહ્યો થોડો, કરતા કામ ક્યાંથી ખૂટે, બાર સાંધો ત્યાં તેર તૂટે, કામ કોઈને ખૂટવાના નથી. મહદ ભાગ્ય જાગ્યા છે માટે કામ બધા આઘા પાછા કરી અને કથા સાંભળી લેવી સાતમ સુધી, એને ભાગ્યશાળી જીવ કહેવાય. ભગવાનની કથા ન જ આવા દે, ઝટપટ ખાઈને કામ પતાવીને તૈયાર, કથા સારું થાય એ પહેલાં આવીને કથા ક્યાંથી મળે?
નાની એવી વાત નથી, કરોડો જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે કથા સાંભળવાની મળે. માટે સુરત મુનિ પ્રતાપસિંહને કહે છે કે આ ભગવાનનું ચરિત્ર કોઈ સાંભળે કોઈ ગાય મહદ ભાગ્ય એના છે. સુરત મુનિ પ્રતાપસિંહને સમજાવે છે કે રાજા, ભગવાન ભક્તિ માતાને ઘનશ્યામને કાંઈ પણ વાગ્યા કરવા વિનાના પ્રાપ્ત થયા, એટલે માતા પિતા પછી ભગવાનને ફરીને આવું કષ્ટ ન આવે એને માટે શાંતિ કર્મ કરાવે છે. વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા છે, પાઠ કરાવ્યા, સામવેદનું ગાન કરાવ્યું, બ્રાહ્મણોને જમાડ્યા, સાધુ સંતોને સીધા દીધા છે, નારાયણ કવચનો પાઠ કરાવ્યો, હનુમાનજીની પૂજા કરી છે અને બધાએ બ્રાહ્મણોને પ્રભુને પગે લગાડ્યા છે, આશીર્વાદ લેવડાવ્યા. અને ત્યાર પછી માતા પિતાએ એવો વિચાર કર્યો કે છપૈયામાં આપણને અવારનવાર આવા કષ્ટ આવ્યા કરે છે, એક પછી એક અસુર વારે વારે આવે ને આપણને હેરાન કરે છે, માટે ચાલો આપણે અયોધ્યા જઈએ. નક્કી કર્યું છે, અયોધ્યા જવા તૈયાર થયા. ત્રણ ગાડા જોડાયા અને એ વખતે છપૈયાના વાસીઓને ખબર પડી કે ધર્મદેવ છપૈયાનો ત્યાગ કરીને અયોધ્યા જાય છે. બહુ કરુણ કથા લખી છે. આ વખતે છપૈયાની નર નારીની આંખોમાં આંસુડા માંડ્યા પડવા. આજે આટલા વર્ષ અમે સુખ ભોગવ્યા, હવે ઘનશ્યામ અહીંથી અયોધ્યા જઈશ, અમારી આંખો કોને જોઈને આનંદ પામશે? પ્રભુ હવે અમને મૂકીને જશે, દુઃખ કોને કહેવા જાઉં? જેને જેને ખબર પડી છે એ તમામ નારીઓ કામકાજ પડ્યા મેલી દોડાદોડ ધર્મદેવને ઘરે આવી. ભક્તિ માતાનું બાવડું પકડી નારીઓ રોવા માંડી છે, માં તમે અહીં રહ્યો જાશો ને? છપૈયાવાસીઓ બધા આવ્યા છે, ધર્મ પિતાને પગમાં પડીને કહે છે, ધર્મદેવ તમે ખોય એમ અમે કરીએ, તમને કાંઈ તકલીફ હોય તો બોલો, તમે અહીંથી જાઓ છો, અમારો જીવ લઈને જાઓ છો, તમારો દીકરો છે, અમારો જીવ છે, તમે જાશો નહીં. ધર્મદેવ કહે છે કે ભાઈ, ઉદાસ થાવમાં અમથુંય અમને તીર્થમાં રહેવાનું થોડુંક મન થાય છે, અહીંયા વારંવાર ઉપદ્રવ થાય છે, અમે વિચાર્યું છે. ધર્મદેવે બહુ સમજાવ્યા, કોઈ થાના રહેતા નથી, સામાન બધો ગાડામાં ભરાય છે, એક ગાડું સામાનનું ભર્યું, સુવાસની ભાભી તૈયાર થયા, માં ઘનશ્યામને ખોળામાં લઈને ગાડા બેઠા, સુવાસની ભાભી પડખે બેઠા છે, બીજા ગાડામાં રામ પ્રતાપભાઈ ધર્મદેવ બેઠા. એ વખતે છપૈયાવાસીઓ બહુ રોયા કે હવે અમે ઘનશ્યામને કેદી રમાડશું. છપૈયાવાસીઓ કોઈ છપૈયામાં ઘરે નથી રહ્યા. ધર્મદેવે ગાડા ચલાવ્યા છે, છપૈયાના નર નારીઓ ગાડાનું ઠાંટિયું પકડીને પાછળ પાછળ ચાલ્યા જાય. છપૈયાની નારીઓ માના ખોળામાં બેઠેલા ભગવાનની સામુ જોઈને જાણે ભગવાનને કહેતી હોય કે હે મહારાજ, શું અમારો અપરાધ કે તમે અમને ત્યાગ કરીને જાઓ છો? શું પુણ્ય કર્યા અયોધ્યાવાસી નારીઓએ કે જેની આંખો તમારું મનોહર મુખડું જોશે? પ્રભુ, ગામથી ઘણા છેટા ગયા પણ કોઈ પાછા વળતા નથી. ધર્મદેવને એમ થયું છે કે આ બધાએ છપૈયાવાસી અયોધ્યા સુધી આમનામ ચાલ્યા આવશે. ભક્તિ માતા કહે છે કે બહેનો, દીકરીઓ પાછી વળો. અરે, નારીઓ રોતી રોતી બોલે છે કે માં, પાછા વળીને ક્યાં જાઉં? ઘરે જઈને અમે કોનું મોઢું જોઈએ? અતિ કરુણ દ્રશ્ય ખડું થયું છે.
આજ 3 વર્ષ સુધી ઘનશ્યામે અમને સુખ દેધા અને હવે અમને મૂકીને પ્રભુ જાય. ધર્મદેવને એમ થયું કે આ લોકોને કંઈક સમજાવવું પડશે. નીચે ઉતર્યા છપૈયા વાસીઓને ધર્મદેવ હાથ જોડીને એમ કહે છે કે તમે આવા ઉદાસ ન થાઓ. તમને બહુ દુઃખ થતું હોય તો અમે ક્યાં એટલા બધા દૂર દેશમાં જઈએ છીએ, પાછા થોડા દિવસ ત્યાં રોકાઈને પાછા આવશું, તમે સાના રહ્યો ઘરે જાઓ. બહુ મનવીને છેવટે બધાને ઊભા રાખ્યા અને કહ્યું છે કે હવે મહેરબાની કરીને પાછળ ન આવશો, અમે બધા દુઃખી થઈએ છીએ. છપૈયા વાસીઓ ઊભા રહ્યા છે, ગાડા ચાલતા થયા છે. ગાડા ચાલતા ચાલતા ઘણા દૂર ગયા, જ્યાં સુધી ઘનશ્યામ ખોળામાં બેઠેલા દેખાણા છપૈયા વાસીઓ એક નજરે જોઈ રહ્યા. પછી ગાડું દેખાય છે તોય જોઈ રહ્યા, અને ગાડાના પૈડાની રજ ઉડતી હતી એ દેખાતી ત્યાં સુધી જોઈ રહ્યા. અને જ્યારે રજ દેખાતી બંધ થાય, છપૈયા વાસીઓ જાણે પગ ભાંગી ગયા હોય એમ મહા ઉદાસ થયા. છપૈયા બાજુ ચાલવા જાય છે પણ પગ જાણે ના કહે છે કે ત્યાં જઈને શું કરશો. છેવટ જેમ તેમ કરીને છપૈયા વાસીઓ પાછા ગયા છે. સુરત મુનિ બોલે છે, પ્રતાપસિંહ ભગવાન સરજુને કિનારે આવ્યા છે, ગાડામાંથી બધો સામાન ઉતાર્યો, એમાં એક કેવટ આવ્યો છે. બોલે છે કે શું લઈ જવા છે સામે કાંઠે? તો કે હા. એમાં કેવટની નજર ઘનશ્યામ ઉપર પડી ગઈ. હું મહા ખુશ થઈ ગયો, ઓહો આ તો કોઈ અદ્ભુત પુરુષ છે, તમામ રહસ્યના પારને જાણ્યા પામી ગયો હોય એમ. જલ્દી જલ્દી વાહણ તૈયાર કરીને લાવ્યો અને કાંઈ પૂછ્યા કારવા વગર સામાન જ મૂકવા માંડ્યો હોડી. ભક્તિ માતા ધીમે રહીને કહે છે કે ભાઈ ભાડું શું લઈશ? માજી ભાડાની વાત પછી બેસી જાઓ. બધો સામાન ભર્યો, માં ઘનશ્યામને ખોળામાં લઈને બેઠા. વાણ ચલવું સરજુમાં. વળી માને યાદ આવ્યું, ફરીને પૂછે છે કે ભાઈ તું ભાડું શું લઈશ? અને એ માંડ્યો બોલવા, ભાડો 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 રે નહીં લવ હું નાવનું, ભાડો ભાડો હે ભાડો 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 રે નહીં લવ હું નાવનું, ભાડો 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 પાર મફત પહોંચાડો રે નહીં લવ હું નાવનું, ભાડો બોલે છે કે માં ભાડું હું નહીં લઉં, આ તમારો દીકરો છે એ ભવસાગરને તારનારો છે. આ બધું બોલે અભણને ક્યાંથી જ્ઞાન થઈ ગયું? હું એને સામે કાંઠે લઈ જાઓ, હું એને મફત પાર ઉતારું ને તો દેવી મારી આગળ પછી છેવટ કાંઈ માગે નહીં, મને મફત પાર ઉતારી દે. પણ છેવટે કેવટથી રહેવાનું નહીં. એના મનમાં એમ થઈ ગયું છે કે બાળાની માં વારંવાર આગ્રહ કરે, હું કહું એમાં સમજતા નથી. પછી છેવટે એણે એમ કહ્યું છે, ભાડાને બદલે રમાડવા દો, ભાડાને બદલે માં તારા દીકરાને એકવાર મને રમાડવા દો, ભાડાને બદલે રમાડવા દો. માનીસ મોટું સપાડો રે નહીં લવ હું નાવનું, ભાડો ભાડો
મને રમાડવા દો, મહદ ભાગ્ય માની સરજુના ગહેરા પાણીમાં વહાણ ચાલ્યું જાય છે, પ્રભુ મંદ મંદ હસે છે, જોત જોતામાં સરસરાટ કરતું વહાણ સામે કાંઠે ગયું છે અને કેવટે ભગવાનને ઉતરતા ઉતરતા હાથ જોડીને મસ્તક નમાવી દીધું છે અને છેવટ એણે એમ કીધું છે, પ્રભુ આ દાસને ભૂલી ન જાતા. સરજુને સામે કિનારે લઈ જતા કેવટે તમારી આગળ ભાડું નથી માગ્યું, તમે પાછા છેલ્લે મારી આગળ કઈ માગતા નહીં. હાથ જોડ્યા છે, લાલ વિહારીના ધામમાં જાતા, લાલ વિહારીના ધામમાં જાતા, આવે નહીં કશું આડુ રે, નહીં લવું હું નાવનું ભાડું, કેવટને પણ એવું જ્ઞાન છે. ધામમાં જતા જતા ઘણું આડું આવે, એને માંગણી કરી છે, મને કશું આડું ના આવે, તમારી પાસે આવતા વિઘ્નો મારા તમામ નાશ પામે આ મારી માંગણી છે. સામે કાંઠે ઉતર્યા છે. સુરત મુનિ બોલે છે, પ્રતાપસિંહ એ વખતે સંધ્યાનું ટાણું થયું, બ્રાહ્મણો ત્યાં સંધ્યા કરે છે, ધર્મદેવને પણ સંધ્યા કરવાની ઈચ્છા થઈ છે, સ્નાન કર્યા છે રામ પ્રતાપભાઈ વગેરે, ધર્મદેવ સંધ્યા કરવા બેઠા છે. ઘનશ્યામની ઉંમર બહુ નાની છે, મા એને કાંઠે બેસાડી લોટે કરીને માથે પાણી રેડે છે અને પ્રભુ નાહી છે. કેટલું અદ્ભુત આ દ્રશ્ય છે. ભગવાનને કાંઠે બેસાડીને માએ નવડાવ્યા છે, રૂમાલથી કોરા કર્યા, એના પિતાજી પાસે બેઠા, ઉંમર બહુ નાની છે પણ પિતા શું સંધ્યા કરે છે જોવે બેઠા બેઠા. બહુ નાની ઉંમરમાં ઘનશ્યામ માળા ફેરવતા અને પૂજા કરતા શીખી ગયા. ઘણા 80 વર્ષના થયા તોય માળાની પૂજાની ખબર જ પડતી નહીં, વાડીએ જવાની ખબર પડે હેન્ડલ મારવાની. આ મોટા ભાગના ડોબું પાવા જતા શીખ્યા, બીજું આવડ્યું નહીં. શું માણસનો અવતાર મળ્યો, ભક્તિ ન કરતા આવડે તો એ માણસ થયો કે પછી ગધાડો થયો, આમ બહુ કાંઈ ફેર નહીં. ફેર એટલો બોલાને 4 પગ આને 2 અને બીજો ફેર એ કે એને પૂછડું આને નહીં, બાકી બીજો શું ફેર. માટે ભગવાનના ભક્ત થવું, ભક્તિ કરતા શીખવું, રાત્રિ દિવસ વ્યર્થ ન જાય આપણા, ભજન કરવું, ભક્તિ ભવપાર ઉતારે. સ્વામિનારાયણ ભગવાને ખુદે જગતને શીખવાડવા માટે ભજન કરી બતાવ્યું, કઈ નહીં એને ખુદે કર્યું. પૂજા પાઠ ધ્યાન વ્રત વગેરે બધું ભગવાને પોતે પાળીને દેખાડ્યું જગતને, તમે આમ કરો. અને સાથે 500 મુક્તો લઈને આવેલા, એની આગળ એકાંતિક ધર્મ પડાવીને સમાજને એકાંતિક ધર્મ પાળતા શીખવાડ્યું. એ કામ ભગવાન સ્વામિનારાયણે કર્યું. સંધ્યાવિધિ સમાપ્ત થઈ પ્રતાપસિંહ, અને બરોબર અયોધ્યામાં ઘરે ઘરે આરતી થાય છે. ધર્મદેવ અયોધ્યાની ગલીમાં ચાલ્યા જાય છે, જ્યાં જ્યાં આરતી થાય ત્યાં દર્શન કરતા જાય છે. જાતા જાતા પોતાનો જે વાસ હતો બરહટ્ટા શાખાનગરમાં, પોતાનું જૂનું ઘર હતું ત્યાં ધર્મદેવ ભક્તિ માતા ઉતર્યા છે અને અખંડ પરમાત્માનું ધ્યાન ભજન કરવા માંડ્યા છે. કાયમ બધે દર્શને જાય છે અને ભગવાનને જોઈને રાજી થાય છે. ત્યક્ત ગ્રામ્ય વિહારધી સ ભગવાન અબ્દજને પંચમમ. સુરત મુનિ બોલે છે, પ્રતાપસિંહ પ્રભુ 5 વર્ષના થયા છે, કુમાર અવસ્થાનું ઉલ્લંઘન કરી મહારાજ પાવગંડ અવસ્થામાં પ્રવેશ્યા છે. માતાજીની સાથે પ્રભુ વહેલા 5 વાગે સરજુએ નાહવા જાય. ભક્તિ માતા વહેલા નાહવા જતા સરજુએ, એવું સત્સંગી જીવન બોલે છે. ભગવાન સાથે સાથે નાહવા જાય છે અને સારા જગતના જીવાત્માઓને સાધુ સરણી
સાધુ ને કેમ વર્તવું, જગતના જીવને કેમ વર્તવું, એનું સ્થાપન કરવા માટે ખુદ પરમાત્મા ધર્મ પાળે. જાણે કોઈ કર્મઠ યોગી હોય એવી રીતના બધા નિયમ પાળે. નાનપણથી જ સાકેતા અખિલ દેવતા નમયંતુમ યામિસ્તમ તદ ગૃહાન, રોજે રોજ ભગવાન સાકેત નગરીના તમામ દેવતાઓના દર્શને જાય. સવારમાં સરજીએ જાય વહેલા, પછી નાય, પછી પૂજા કરે, પછી બધાય મંદિરે દર્શન કરવા જાય. દર્શન કરીને આવીને પછી જમે. આવો ભગવાનનો નિયમ છે. સીતા, લક્ષ્મણ, હનુમાનજી આ બધાના દર્શન કરે છે, સર્વ કોઈની ભક્તિ કરે છે, ભાગવત રામાયણ વગેરે ગ્રંથો સાંભળે, કથામાં બેસે છે. એક વાત શતાનંદ સ્વામીએ આ શ્લોકમાં બહુ સરસ લખ્યું, જે મને બહુ પ્રિય છે એટલે કહું છું. શું લખે છે? પ્રીતિમ નૈવ બબંધ કુત્ર ચિદસો સાંસારિકે વસ્તુની વૃદ્ધે ભેષ્મની માતૃ પિતૃ પશુષુ દ્રવ્યેષુ મિત્રેષ્વપિ. ભગવાન, ભગવાને એક કળા રાખી છે. ખુદ સંસારમાં રહ્યા પણ સંસાર પોતામાં ગરવા દીધો નહીં. માણસને આ નથી આવડતું. જૂના સાધુ એમ કહેતા હતા કે સમુદ્રમાં વહાણ રહે ત્યાં સુધી વાંધો નહીં, પણ વહાણમાં સમુદ્ર જો આવી જાય ત્યારે ખતરનાક પોઝિશન થાય. પાણીમાં વહાણ હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ વહાણમાં પાણી ગરી જાય તો વહાણ નીચે બુડે. એમ આપણે સંસારમાં રહેવું ઠીક છે, પણ સંસાર આપણામાં જો ગરી ગયો તો આપણી અધોગતિ. ભગવાન કોઈ જગ્યાએ મન ચોંટાડતા નથી. પ્રીતિમ નૈવ બબંધ કુત્ર ચિદસો, ક્યાંય ભગવાને હેત જ ન કર્યું, કોઈ જગ્યાએ નહીં. ભગવાન સિવાય સાંસારિક વસ્તુની, સંસાર સંબંધી જે કોઈ વસ્તુ છે એમાં પ્રભુએ ચિત્ત લગાવ્યું જ નથી. તો બસ ભજનમય રહ્યા. સંસારિક વસ્તુ કઈ? નામ નિર્દેશપૂર્વક બતાવે છે કે વૃદ્ધે વૈષ્મની મહાસમૃદ્ધિથી યુક્ત પોતાનું ઘર, એમાં ચિત્ત ન બાંધ્યું, એમાં હેત થવા જ ન દીધું. અને વળી કહે છે કે માતૃ પિતૃ પશુ શુદ્રવ્યશુ મિત્રેશ્વપી, માતામાં હેત ન કર્યું, ચિત્ત ચોંટવા જ ન દીધું, પિતામાં પ્રેમ નથી કર્યો, ઘરના પશુઓમાં નહીં, ગાય ભેંસ બળદમાં ક્યાંય નહીં, દ્રવ્યેશુ ધનમાં પ્રીતિ નથી કરી, અને મિત્રેશ પપી મિત્ર મંડળમાં નહીં. પૂર્વ તૈયારી છે, ક્યાંય બંધાણા નથી. શીખવાડે છે બંધાવું નહીં, ક્યાંય સંસારમાં રહેવું બંધાવું નહીં. જીવ બંધાઈ ગયેલા છે અને બંધન મહાદુઃખ છે. જગતમાં બંધન જેવું કોઈ દુઃખ નથી, અને આસક્તિ બંધન કરાવે છે. ભગવાને ક્યાંય હેત નથી કર્યું, ન કરવું. જો હેત થશે તો મોક્ષ નહીં થાય. ભગવાન સિવાય બીજે પ્રીતિ ન થવી જોઈએ, સત્સંગી જીવન શીખવાડે. એક પ્રભુમાં પ્રેમ કરો. કર પ્રભુ સંગાથ દ્રઢ પ્રીતળી રે, એ મરી જાવું મેલીને ધન માલ અંત કાળે, સગો નહીં કોયનું રે. રે મારું મારું કરીને ધન મેળવ્યો રે, મારું મારું હે માતારું નથી કલ ભાર અંત કાલે, સગો નહીં કોયનું રે. સંસ્કારે સંબંધી સરવે મળ્યા રે,
છે જૂઠી માયા કરી જાલ અંત કાળે સગું નહીં કોયનું રે દેવાનંદ સ્વામી બોલે જૂઠી માયાની જાળ છે માં બાપ પુત્ર કુટુંબ પરિવાર આ તો જાળ છે એમાં ફસાવું નહીં ભગવાનની મૂર્તિમાં હેત કરો ક્યાંય બંધાવો નહીં બસ જે દિવસે મૃત્યુ આવીને આકલ કરે તૈયાર ત્યારે એને સામેથી કેવું દોષ કે દિવસનો તારી વાઢજો હાલ તૈયાર તે દિવસે બીજો ઘાટ ન થવો જોઈએ હા આવી પૂર્ણ તૈયારીમાં જીવન જીવવું તે દિવસે રોવા બેસે બાબલાની બાનું શું થશે હવે એને આ ઘર નહીં ફાવે બીજે જશે તું શું કામ ચિંતા કરે તું તૈયાર થઈ જા ભગવાન તેડવા આવ્યા છે ઉપાધિ કર્મમાં ને જીવ બિચારો સંસારમાં એટલો બધો આસક્ત છે હું મારું બધું માને તાત્વિકતા સમજતો નથી સંસારમાં કોઈ કોઈનું સગું જ નથી શું પ્રેમ કરવાનો શું જોઈન કરવાનો અને અંતકાળે સગું નહીં કોઈનું અંતકાળે ભગવાન કાં ભગવાનના સાધુ એ સિવાય કોઈ આપણું છે જ નહીં ખાસ જીવ વિચારે આમ તો બધાને આ જ્ઞાન છે પણ બોલવામાં છે અંતરમાં નમળે કેટલા આપણા સંતોએ કેટલા સુંદર શબ્દો વાપર્યા છે આપણને એનું કાંઈ વિચાર જ થતો નથી લ્યો મરીશું તે દિવસે સાથે શું આવે છે મા બાપ પુત્ર કુટુંબ પરિવાર ધન ખેતર વાડી કોઈ વસ્તુ આપણી સાથે આવતી નથી માટે એમાં શું પ્રેમ બાંધે પ્રેમ બાંધશું તો રોવું પડશે એને મેલીને આપણે જવાનું છે એટલે પ્રેમ ન બાંધવો અને જેની સાથે સતત આપણે અક્ષરધામમાં રહેવું છે એની સાથે જ પ્રેમ કરાય બીજા સાથે નહીં ભગવાન આપણી સાથે કાયમ રહેવાના છે બાકી બધી માયા છે એ તો જુદી જ પડવાની છે અને સંસારી સ્વાર્થીઓ છે સ્વાર્થ હોય ત્યાં સુધી પ્રીતિ રાખશે પછી કોઈ કોઈની સામું કોઈ જોતું નથી મા બાપનો સ્વાર્થ હોય ત્યાં સુધી છોકરા બાપા બા એમ કરે અને ખબર પડે કે બાપાએ હવે બધી જ ચાવીઓ સોંપી દીધી છે પછી જોવો મા બાપની આ તો બધાને અનુભવ છે મારે શું કહેવાનું હોય હું તો બોલવા માત્ર બોલું તમે તો અનુભવ્યું હોત છે હે અગા કોઈ સાથે ના વેરે મરવાને તાણે સગા કોઈ આમાં પ્રેમ ન કરાય મરતી વખતે ભગવાન એક જ સાથે આવે છે માટે હેત તો કેવળ એક પ્રભુ સાથે જ રાખવું સમજી રાખવું આ સગા કોઈ સાથે ના વેરે મરવાને તાણે સગા માતા પિતા સુત નારી સ્વાર્થિયા સંસારી ભારે માતા પિતા એ અંતકાળે ઉઠી જાવે રે મરવાને તાણે અંતકાળે આ જ વિચાર ભગવાનના હૃદયમાં ઘૂંટાયા કરે છે ક્યાંય હેત કર્યું નથી સદ્ધર્માન અપી કૃષ્ણ ભક્ત પિતૃતસ્તુ સ્રાવ સર્વાન સૌ દિવસે દિવસે પ્રભુ ભક્તિપરાયણ બન્યા છે ધર્મદેવ કાયમ સદગ્રંથો વાંચે છે પ્રભુ કાયમ એ ગ્રંથોને સાંભળે છે સુવ્રત મુનિ બોલે છે પ્રતાપસિંહ સ્રોત અને સ્માર્ત તમામ ધર્મો પ્રભુ પિતા થકી શીખી ગયા છે આવી રીતે નર નાટન કરે છે ભક્તિ દેવી થકી પ્રભુએ તમામ સ્ત્રીઓના ધર્મ જાણી લીધા છે આ શીખ્યા પવિત્ર જેના મા બાપ છે
એના પુત્રમાં પવિત્રતા ઉતરે છે, જેવા મા બાપના સંસ્કાર એવા દીકરામાં આવે છે. મા બાપ સારા હોય તો દીકરા સારા થાય, જેના ઘરનું જેવું વાતાવરણ એવા એના દીકરા થાય. માટે ઘરનું વાતાવરણ જે રીતે પવિત્રપણે જળવાઈ રહે એ ખાસ ગ્રહસ્થો નોંધ રાખે. જેમ તેમ આપણે બોલતા હોઈએ, આપણા દીકરા જેમ તેમ બોલે. ઘણા સ્ત્રી પુરુષોને અતિશય પરસ્પર આસક્તિ હોવાથી વિવેક ઉઠી જાય, પોતાના છોકરા હોય તોય ચાળા ચેન ન થાય, મહાપાપ લાગે. વિચાર કરવો, એક ઇતિહાસ છે ભારતની ભૂમિ ઉપરનો. એમ કહેવાય છે કે એક પુરુષ હતા, હવે એમણે પ્રેમમાં એની સ્ત્રી ઉપર પાણીનો કોગળો કર્યો. એ વખતે છોકરો એનો નાનો, એટલે આ છોકરો ઘોડિયામાં સૂતો હતો, એ ઊંધો ફરી ગયો. પછી સ્ત્રી છે એ સતી થઈ ગઈ. માણસને અમુક જ્ઞાન નથી, બુદ્ધિ વિજ્ઞાન હોય, જેમ તેમ વર્તન કરે છે, આની અસર પોતાના પુત્ર ઉપર પડે છે. માટે જીવન અતિશય વ્યવસ્થિત જીવવું પડે. ભગવાનના ભક્તોને તો ખાસ વિચાર કરો, પવિત્ર ધર્મદેવ અને ભક્તિ માતાના સંસ્કાર ઘનશ્યામમાં ઉતર્યા છે. ઘનશ્યામ હવે નિત્ય મંદિરે જાય છે. ભગવાનને બધા શાસ્ત્રનું જ્ઞાન થયું છે. રામચંદ્ર ભગવાનને મંદિરે જઈ અને પ્રભુ સ્તુતિ કરે છે. રામચંદ્ર પ્રભુને કાયમ બે હાથ જોડીને સ્તુતિ કરે, દંડવટ કરે છે, પ્રદક્ષિણા કરે છે, બેઠા બેઠા માળા ફેરવે છે, ભગવાનની કથા સાંભળે છે. આવી રીતના પોતાના પુત્રના જ્યારે ગુણો જોયા, ધર્મદેવ અને ભક્તિ માતાના હૈયામાં નક્કી થઈ ગયું કે જે રીતે માર્કંડ મુનિએ આપણને કહ્યું હતું, બસ એ જ પ્રકારના તમામ ગુણો આપણા દીકરામાં દેખાય છે. માતા પિતા બહુ રાજી થયા છે, આનંદમાં દિવસો જાય છે. યોગીન્દ્ર સ્પૃહણેય સ્વૈર નિયમેર બાલ્ય એવ છ સર્વલોક પ્રસિદ્ધો ભૂતપુત્રા દેરપી સો અધિકમ. યોગીઓના જેવા નિયમો બાલ્ય અવસ્થામાં જ પ્રભુમાં દેખાય છે, એટલે પોતાના પિતા કરતાંય પણ ઘનશ્યામ ગુણે કરીને અધિક થયા છે. નાની ઉંમરમાં સર્વત્ર પ્રભુ પ્રસિદ્ધ થઈ ગયા. સુરત મુનિ બોલે છે, પ્રતાપસી ક્યારેક ક્યારેક ભક્તિ માતા ઘનશ્યામને એમ કહે છે, બેટા બેટા તું નાનો હતો ત્યારે તને કૃત્યા લઈ ગઈ હતી. ઘનશ્યામ સાંભળે ગામમાં, પછી બેટા અમે એટલા બધા દુઃખી થઈ ગયા, પછી હનુમાનજી દાદા આવ્યા અને બેટા તારી રક્ષા કરેલી હનુમાન દાદાએ નાનપણમાં, માટે તારે છે ને હનુમાનજીની ભક્તિ થોડીક કરવી પડે. ભગવાન માથે ચડાવે છે વચન, હનુમાનજીને પણ દર્શન કરે છે, જપ કરે છે, દિવસ પછી દિવસ જાય છે. એક ચાનાસ્ય સકૃત પ્રિય નંદનસ્ય પૌરા સમાગમ કુરવત લોકા બાલકા સ્થાન. પછી અયોધ્યા નગરીના બાળકો ઘનશ્યામનો સમાગમ કરે, કોઈ રમતા નથી, રમત છોડી દીધી. નાના નાના છોકરાને પ્રભુ ધ્યાન માર્ગ શીખવાડે, અને નાના નાના છોકરાઓ પણ પ્રહલાદ જેવા જબરજસ્ત ભક્ત બન્યા છે. કાયમ બધાય સવારે નાય છે, ભગવાનની પૂજા કરે છે, ધૂન ગાય છે, પવિત્ર વાતાવરણ થયું છે. છોકરા કોઈ ગાળો બોલતા નથી, કોઈ ઘોંઘાટ કોઈ રમત કરતા નથી. ઘનશ્યામના પ્રતાપે અયોધ્યાના છોકરા સુધરી ગયા બિલકુલ, ખોપાળાના નહીં સુધરે. સર્વે પીતે સવયસોસ્તી હરે હે પ્રતાપાદ વિક્રીડનમ સુશક સંપત માસુ હિત્વા. સુરત મુનિ બોલે છે, પ્રતાપસિંહ ભગવાન શ્રીહરિ છોકરાઓને કાયમ સારી વાતો કરે છે, ભગવાન ભજવાની રીતિ શીખવાડે છે. હવે પોતાના છોકરામાં આવા મહાન ગુણો જ્યારે આવ્યા, ત્યારે એના મા બાપોએ વિચાર કર્યો કે આપણા દીકરા આટલા બધા ડાયા કેમ થયા. ઘનશ્યામનો સમાગમ કરવાથી છોકરા ડાયા થયા, એટલે એના માતા પિતા બહુ રાજી થયા છે અને આશ્ચર્ય પણ થયું છે.
પ્રબરતર વિરક્તિ બાલ્ય એવાત્મનિષ્ઠો વિષયરસ વિતૃષ્ણ ચક્ત કામો ગૃહમ સહ. પ્રતાપસિંહ, ભગવાન હવે વિચાર કરે છે કે હવે ઘર છોડીને જવું છે, કારણ કે જે કારણે મેં અવતાર ધારણ કર્યો છે એ હવે મારે પ્રિયોજન વિચારવું પડશે. માતા પિતાને ઘણા સુખ દીધા, ઘણું ઘર માર્યું, વળી ભગવાનને વિચાર થયો પણ ઉપનયન સંસ્કાર લીધ્યા વગર ક્યાં જવું, રોકાણા છે ઉપનયન સંસ્કાર માટે. સુરત મુનિ બોલે છે, ધીરે ધીરે દિવસ જાય છે, ધર્મદેવના અયોધ્યામાં બહુ શિષ્યો થયા છે, ધર્મદેવની વારંવાર પૂજા કરે છે, ધર્મદેવ રાજા કરતાંય વધારે ધનવાન છે. ધર્મદેવના જે જે શિષ્ય થયા છે એ બધાએ તમામ પાપથી મુક્ત બની મહાસદભક્ત થયા છે, એકાંતિક થયા છે, તમામ ધર્મ નિયમ પાળે છે, પવિત્ર જીવન ગાળે છે, ખોટું બોલે નહીં, ઇન્દ્રિયો તમામ કાબૂ કરી છે, જ્ઞાન વૈરાગ્ય યુક્ત, જાણે કે કોઈ અલૌકિક પુરુષો હોય એવા ધર્મદેવના શિષ્યો થયા ગુરુ પ્રતાપે. પુરુષોમાં જ્યારે આવા મહાન ગુણો જોયા એ વખતે સ્ત્રીઓને વિચાર થયો કે અમે ધર્મદેવને ગુરુ માનીએ અને અમને ધર્મદેવ ઉપદેશ આપે, અને એ અયોધ્યાની હજારો સ્ત્રીઓ ભેગી થઈ અને ધર્મદેવ પાસે શિષ્યાઓ થવા માટે આવી છે. અને અતિ સુંદર આ કથા છે. અને ધર્મદેવને પ્રાર્થના કરી છે, ધર્મદેવ અમારાય ગુરુ તમે થાવ, અમને જ્ઞાન વાર્તા કરો. ધર્મદેવ વિચારમાં પડ્યા અને ધર્મદેવે જે વિચાર કર્યો એ પાંચ શ્લોકો સતાનંદ સ્વામી અહીં લખ્યા છે, એનો ટૂંકો ભાવ હું કહું છું. ધર્મદેવ બોલે છે, વિચારે છે, શ્રેયાન શુભમ વાપ્ય શુભમ યદત્ર સમાચરે તદહી તદીય વર્ગ. જે મહાન પુરુષ જે સ્થાનમાં જેવું આચરણ કરે તેવું જ આચરણ તેને નીચેનો વર્ગ તમામ એનું જોઈને કરે છે. અન્ય લોકોપી સમાચરેત હોય તો શ્રેયસા કર્મ વિચાર્ય કાર્ય. માટે મોટી વ્યક્તિએ હંમેશા વિચારીને કાર્ય કરવું. અને ખરી વાત, બાપ બીડી પીતો હોય છોકરા પીવે છે, માટે મોટાએ વિચારીને કરવું બધું. ઘણાએ પોતાના છોકરાને સાથે લઈને મંદિર આવે, પછી પોતે પાછળ હાથ રાખીને ઊભો રહે અને છોકરાની કહે સ્વામીને પગે લાગે, એટલે છોકરો એને બાપા સામે જોવે, પછી એના બાપાના હાથ પાછળ હોય એટલે એ પાછળ લઈ જાય, ન કરે છોકરું દંડવટ. પણ એનો બાપ જો કરે ને તો છોકરું તરત કરે. પાછું દંડવટે દંડવટે એના બાપની સામે જોતું જાય કે મારા બાપા હજી કરે છે કે બંધ થઈ ગયા. પેલો પાંચ કરે છોકરું છ કરે, પણ આ ઊભો ઊભો ઓર્ડર કરે તું કરે કરે કોઈ. મોટી વ્યક્તિ જેમ કરે છે તેમ જ પાછળનો વર્ગ કરે છે. મોટાએ સારું કે મોડું બે વિચારીને કરવું. ધર્મદેવ વિચારે છે, સ્ત્રીણામ ગુરુત્વમ ભુવિ કુર્વતે એતે શિષ્ય ભૂતાસુ પરાંગનાસુ વિશેષત સ્વસ્ય વસાસુ તાસુ ભ્રષ્ટા ભવત્યેવ રત પ્રસક્તા. પુંસ પ્રસંગસ્તુ તતોંગનાયા કશ્યાપી ક્વાપી ચ નૈવ યુક્ત. માટે આ જગતમાં પુરુષોને કોઈ નહીં, ક્યારેય સ્ત્રીઓનો કોઈ પણ પ્રકારે કોઈ પણ સ્થાનમાં સંગ યોગ્ય જ નથી. ધર્મદેવના વિચારો છે, ધ્યાન દો બરાબર. આપણા વિચારોથી બિલકુલ ઊંધા આ હાચા તમારા. ક્યારેય પણ કોઈ પણ પુરુષને પુંસ પ્રસંગસ્તુ તતાંગનાયા, કોઈ સ્ત્રીનો પુરુષને પ્રસંગ કશ્યાપી કોઈ નહીં ક્વાપી ક્યારેય યોગ્ય જ નથી. એ ખોટી બધી મનની ભ્રમણા છે. મન આસક્ત છે એટલે શુદ્ધ જ્ઞાન મનમાં ઉદય થતું નથી. એટલે એમ કે એમાં શું વાંધો, શું થઈ ગયું. ઘણા એવું બોલે, મૂર્ખ છે એને ક્યાં ખબર શું થઈ ગયું ને શું થાય. સ્ત્રીયા ભુજંગ્યા ઇવ તન્નરેણ ભેતવ્ય મત્સ્યા ગુરુણા વિશેષાત. માટે જગતમાં જે ગુરુ થઈને બેઠા છે એમને સ્ત્રીઓથી બીવું મર્યાદા. ભૂંસાળી મારશે કાળે કરીને નહીં રવા દે. અસુરો પ્રવેશ કરશે જ્યારે સદ્ધર્મમાં, તો ધર્મનું નામ નિશાન ઉડાડી દેશે. રાક્ષસોને ધર્મ ક્યાં ગમે? સૌ
સ્ત્રીનામ હિતમ યસ્તુ ગુરુ વિધિસ્તુ. ઘણા એમ કે છે બહેનોનું તો કલ્યાણ કેમ થાય, ઘણા આવું બોલે. ધર્મદેવ વિચારે છે સ્ત્રીઓનું કલ્યાણ કરવાની જે ગુરુઓને ઈચ્છા થાય. સકૃષ્ણ મંત્રમ નિયમય સાહેબ સયો સીતા સાવ ઉપદેશે ત્વય. સ્ત્રીઓનું કલ્યાણ કરવાની ઈચ્છા થાય તો એ ધ્યાન રાખે, ખુદ મંત્ર ઉપદેશ કે કથા ન કહે, પોતાની પત્ની હોય તે દ્વારા મંત્ર ઉપદેશ કરાવે, એ દ્વારા ઉપદેશ દેવડાવે, ખુદ ન દે. અને ખુદ દે તો નક્કી ભ્રષ્ટ થાય. અને પોતે તો સ્વયં તું નેક્ષેત ન ભાષ્યત, અને પોતે સ્ત્રીઓને ન જોવે અને સ્ત્રીઓ સાથે ન બોલે, આટલો નિયમ ગુરુ હોય તે પાડે. અને બોલે છે કે આસન સંબંધ વતિસ્તુ યોષા વિહાય નાન્યા ગુરુણાચ દૃશ્યા. નિજ સંબંધ સ્ત્રી એ સિવાય ગુરુઓએ બીજી સ્ત્રીઓને જોવી નહીં. આચાર્ય પદવીવાળાનો ઉપદેશ છે. આચાર્ય ગ્રસ્ત હોવા છતાંય એને બીજી સ્ત્રી સામું ન જોવાય, પર સ્ત્રી સાથે ન બોલાય, ગ્રસ્ત હોવા છતાંય તો પછી ત્યાગીને ક્યાંથી બોલાય. આચાર્ય ગ્રસ્ત હોવા છતાંય એને સ્ત્રીને શિષ્યા ન કરાય, સ્ત્રીને ઉપદેશને કથા ન કરાય, ત્યાગીથી કેમ કરાય. આચાર્ય ગ્રસ્ત હોવા છતાંય એને પર સ્ત્રી સાથે બોલાય નહીં તો આનથી કેમ બોલાય. નાન્યા ગુરુણા જ દૃશ્યા, અને ગુરુએ જોવું નહીં સ્ત્રીઓ સામું. પૃષ્યા અને ભાષ્યા એને અડવું નહીં, એની સાથે બોલવું નહીં. નચકુત્ર ચેદવાય ધર્મો મહાન યશે ઈદમ મતમ મેં. આ મહાન મોટામાં મોટો ધર્મ છે ઈદમ મતમ મેં, આ મારો અંગત મત છે. ખુદ ધર્મ ધર્મ મર્યાદા બાંધે એમાં કહેવાનું શું હોય, તમારી મારી બાંધેલી હોય એમાં ગોટાળો હોય. ધર્મ ખુદ ધર્મ મર્યાદા બાંધે છે. અદ્ભુત ક્રાંતિ કરી ધર્મદેવે ઉદ્ધવ સંપ્રદાયમાં. આ દિવસ સુધી જે સ્ત્રી પુરુષનો અગદો બગદો ગોટાળો ભેગો હતો ને કેટલાય ભ્રષ્ટવાળા થતા, ધર્મદેવે એને નોખું કર્યું હાંકલ મારીને. કોઈથી ડર્યા નથી, ચોખ્ખું શુદ્ધ નોખું કર્યું. સ્ત્રીઓને સ્પષ્ટ શબ્દોમાં ધર્મદેવે ના પાડી છે, હું તમારો ગુરુ નહીં થાઉં, મહેરબાની કરો. તમારી શુદ્ધ ભાવના છે, તમે મુમુક્ષાઓ છો, સારી વાત છે, પણ હું તમને શિષ્યાઓ કરું અને હું તમારો ગુરુ થાવ તો મને જોઈને કેટલાય આવું કરે. હું તો ભગવાનનો બાપ છું, મારે ઘેર ઘનશ્યામ પર બ્રહ્મ પુરુષોત્તમ રમે છે, એટલે મને તો કદાચ ન વાંધો આવે, પણ મારું જોઈને કરે અને ભૂકા બોલે. માટે બીજાના કલ્યાણ માટે હું તમારો ગુરુ નહીં થાવ. તમારા ગુરુ ભક્તિ થશે, તમને ઉપદેશ દેશે. ભક્તિ દ્વારા મંત્રોપદેશ કરાયો છે, ભક્તિ માતાએ ઉપદેશ દીધો છે, અને ત્યાર પછી અયોધ્યાની નારીઓ પણ મહાન ભક્ત બની છે, ધર્મનિષ્ઠ મુક્ત પ્રાય બની છે. ટૂંકમાં તમામ પાપકર્મ છોડી દીધા છે, સદગુણો ગ્રહણ કર્યા છે. દિવસ પછી દિવસ જતા સુરત મુનિ બોલે છે, પ્રતાપસિંહ ધર્મ કાયમ છટકર્મ કરે છે, કાયમ મહાપૂજાઓ કરે છે, મોટા મોટા નૈવેદ્યો ભગવાનને ધરે છે, મહાનિરાજન આરતીઓ કરે છે, જન્માષ્ટમી રામનવમી દરેક એકાદશીઓના મોટા ઉત્સવો કરે છે, અને અન્નકૂટના ઉત્સવો કાયમ ઘરે કરે છે. અખંડ કથા વાર્તા અપરાહ્ન કાળે કાયમ કથા વાર્તા કરે, પોતે બીજાને સંભળાવે છે. ઇત્થમ સ્વધર્મ નિરતો વિજિતાંતરી કૃષ્ણ પ્રતાપ વિજ્ઞતા સુર ભૂરિભીત. આમ નામ જીવન જીવતા જીવતા ધર્મદેવ તમામ અંતરશત્રુઓ થકી મુક્ત થયા છે, તમામ બાહ્ય શત્રુઓ પણ પરમાત્માની કૃપાથી નાશ પામ્યા છે. સ્વસ્થો વસત સુત કલત્ર યુતઃ, ખૂબ શાંતિથી પુત્ર બંધુઓ સાથે ધર્મદેવ જીવન જીવે છે. સતત્ર સદ્ધર્મની સહસરણાનિહ વર્તયન્દૃન. અને જે કોઈ પોતાનો સમાગમ કરે, પોતાને શરણે આવે, એને સદ્ધર્મમાં વર્તાવે છે. સુવ્રત મુનિ બોલે છે, પ્રતાપસિંહ સમય જતા ભગવાનને ધામધૂમથી ઉપવિત સંસ્કાર કરાયો છે. ઉપવિત સંસ્કાર કરાવ્યા પછી ભગવાન બળવો દોડાવતી વખતે ભાગ્યા છે, મામા પાછળ પડ્યા છે,
પ્રભુ પાછા વળતા નથી ને છેવટ મામાએ એમ કીધું છે તમે જાઓ એનો વાંધો નથી, તમે રહેવાના છો નહીં, પણ તમારી પાછળ ધર્મ અને ભક્તિ જીવી શકે એમ નથી, આટલું વિચારો તો સારું. પછી ઘનશ્યામને એમ થયું છે કે એ વાત સાચી છે, પ્રભુ પાછા આવ્યા છે મા બાપને દિવ્ય ગતિ પમાડવા માટે. સુરત મુનિ બોલે છે પ્રતાપસિંહ, દિવસ પછી દિવસ જાતા ભગવાન શ્રીહરિ માતા પિતાની સેવા કરે છે, હવે બ્રહ્મચર્ય આશ્રમમાં આવ્યા છે એટલે તમામ વેદાદિ પોતે ભણ્યા છે, સર્વ ભાષ્યાદિ તમામ પુસ્તકો ભણ્યા છે. એમ નામ દિવસ જાતા ભક્તિ માતાને કાર્તિક મહિનામાં તપ વ્રત કરતા શરીરમાં રોગે પ્રવેશ કર્યો છે, જબરજસ્ત તાવ આવ્યો છે. કાર્તિક સુધી નવમીને દિવસે પ્રભુ માતાની આગળ બેઠા છે, દિવ્ય સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે, માતાએ હાથ જોડ્યો છે, પ્રભુને પૂછે છે પ્રભુ તમારી માયા કેમ છૂટે. ભગવાન કહે છે કે મા મારી અનન્ય ભક્તિ કોઈ કરે એ મારી માયાને તરે છે. ભક્તિ માતાએ પૂછ્યું છે પ્રભુ અનન્ય ભક્તિ કેમ ઉદય થાય, ભક્તિ કોને કહેવાય, અને આ જગ્યાએ ભગવાન શ્રીહરિએ માતાને ઉદ્દેશીને હરિગીતાનું જ્ઞાન દીધું છે જે 5 અધ્યાયો છે. ગત પાટોત્સવ વખતે હરિગીતા આપણે સંપૂર્ણ શ્લોકે શ્લોક સાંભળી છે, અહીંયા હું સંપૂર્ણ એને છોડી દઉં છું, કથા આગળ જાય છે. ભક્તિ માતાને હરિગીતા સંભળાવી મા બહુ રાજી થયા છે, નોમની સવાર થઈ છે અને પ્રભુ પોતે નાવા ધોવા ગયા છે. સુરત મુનિ બોલે છે પ્રતાપસિંહ, દિવસ જાતા સૂર્ય ધર ચડ્યો, દશમનો દિવસ આવ્યો છે કાર્તિક સુદ. સુરત મુનિ બોલે છે પ્રભુ નાહી ધોને આવ્યા અને માની આગળ ઊભા રહ્યા છે, મા આજ બહુ સુખી થઈ ગયા છે, પ્રભુ થકી જ્ઞાન પામીને પરમાત્મામાં વૃત્તિ સ્થિર રાખી અને માતાએ ભૌતિક શરીરનો ત્યાગ કર્યો છે. સર્વ સંબંધીઓ ભેગા થયા છે, બધાએ ખૂબ રડી પડ્યા છે અને ભક્તિ માતા શ્રદ્ધાદી જે ધર્મપત્નીઓ છે તેમની સાથે દિવ્ય દેહે ધર્મદેવની ઘનશ્યામની સેવામાં હાજર થયા છે. અને ભગવાન તો બ્રહ્મચારી આશ્રમમાં છે, સૂતક વગેરે એને લાગતું નથી અને પ્રભુ કાયમ ભજન કરે છે. રામ પ્રતાપભાઈએ બધી વિધિ કરી છે પિતાની આજ્ઞાથી. દિવસ જાતા ધર્મદેવ હવે વૃદ્ધાવસ્થા આવી જાણી નિવૃત્તિ પરાયણ થયા છે, પોતાને ખ્યાલ આવી ગયો છે કે ટૂંક સમયમાં મારું પણ મૃત્યુ થશે, એટલે ભાગવતના 10મ સ્કંધનો નિત્ય પાઠ કરે છે, ભક્તિ કરવાની બહુ ઈચ્છા રહ્યા કરે છે. દિવસ પછી દિવસ જાતા મહિને મહિને ભક્તિ દેવીના જે કાંઈ કાર્ય કરવાના છે એ બધાએ કાર્ય કરાવે છે. ભક્તિ માતા ધામમાં ગયા અને 7મો મહિનો બેઠો છે અને ધર્મદેવને પણ શરીરે તાવ આવ્યો છે, ધર્મદેવે મૃત્યુ જાણ્યું છે અને જેઠ સુધી એકાદશીને દિવસે નિર્જળા એકાદશીથી ધર્મદેવે મહામોટી પૂજા કરાવી બ્રાહ્મણો પાસે અને ભગવાન શ્રીહરિ એકાદશીના જાગરણમાં પિતાની પાસે બેઠા છે. સુરત મુનિ બોલે છે પ્રતાપસિંહ, ભગવાનની ઈચ્છાથી ધર્મદેવને એ વખતે સમાધિ થઈ છે. સમાધિમાં ભગવાને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે, ધર્મદેવ એકદમ પ્રભુને ભેટી પડ્યા છે, ત્યાં જાગી ગયા છે. તો ભગવાન પિતાના પગ દાબે છે. સારા એ સમાજ અને પ્રભુએ એ શીખવાડ્યું છે કે મા બાપની સેવા કરવી એ પુત્રની પવિત્ર ફરજ છે, હું પરમાત્મા હોવા છતાંય પણ મા બાપની સેવા કરું છું. ધર્મદેવે હાથ જોડ્યા છે, પ્રભુ ટૂંક કાળમાં મારું મૃત્યુ થશે, મહારાજ મૃત્યુથી હું નથી ડરતો પણ તમારો વિયોગ થાય એ મારાથી કેમ સહન થશે. ભગવાન કહે છે પિતા
તમે મારા સ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન મેળવ્યું છે, આથી ઉપરાંત તમારે હવે કાંઈ મેળવવા જાળવવાનું બાકી નથી, માટે આનંદમાં રહો પિતાજી, દિવ્ય દેહે પણ તમે મારી સાથે કાયમ સેવામાં રહેશો. સંબંધીઓ બધા ભેગા થયા છે, વૈદ્ય બોલાવે છે, ચિકિત્સા કરાવે છે, પણ કાંઈ ફેર પડતો નથી. પછી છેવટે ઘનશ્યામ પૂછે છે, પિતા તમારે કાંઈ ઈચ્છા હોય તો બોલો છેલ્લી બાકીની. ત્યારે એવું બોલ્યા છે કે મારે ઈચ્છા ફક્ત ભગવાનની ભક્તિ કરવાની છે, બીજી કોઈ નથી. પૂર્ણ કામ થયો છું, ભક્તિમાં તૃપ્તિ ક્યારેય થતી નથી, માટે ભાગવતની કથા બેસાડો. તો પારણે સાંભળતો જાઉં, છેલ્લે છેલ્લે ભાગવતની કથા બેસાડી છે. કથા પૂરી થઈ, બ્રાહ્મણને ખૂબ દાન દક્ષિણા દીધા છે અને ઘરે વરઘોડો કાઢીને વળાવ્યા છે. પોતાના બે પુત્રોને બોલાવીને ધર્મદેવે શિખામણ દીધી છે કે બેટાઓ, તમારો ભાઈ ને મારો દીકરો, એ તમારો ભાઈ નથી ને મારો દીકરો નથી, ભગવાન છે. જો મારા વચનમાં તમને વિશ્વાસ હોય તો હું તમને એમ કહું છું કે ભગવાન માનજો. રામ પ્રતાપ, તમારી આગળ આ ઘનશ્યામ કોઈ દી કાંઈ નહીં માગે, અને મને ખ્યાલ છે ત્યાં સુધી એ ઘરે નહીં રહે, આવું કહ્યું છે. માટે એને સાચવજો, એને જમાડીને જમજો. બે ભાઈની આંખીમાં આંસુ આવ્યા છે. છેલ્લી વખતના શબ્દ બે ભાઈએ અહીંયામાં ધાર્યા છે, પ્રભુને પગમાં પડ્યા છે અને પ્રાર્થના કરી છે, પ્રભુ તમારા સ્વરૂપનું જ્ઞાન ન ભૂલાય. ભગવાન એવું બોલ્યા છે, એ તો સંતનો સમાગમ કરશે તેથી પક્વ થશે. અને ત્યાર પછી ધર્મદેવને એકદમ એક દંડો શ્વાસ ચાલ્યો છે. બધા ત્યાં બેઠી બેઠા છે, પારણા પતી ગયા. અને તરત જ ધર્મદેવને આવી પરિસ્થિતિ જોઈને નીચે લીપી અને તલ છાંટી, દર્ભ પાથરી અને ખાટલેથી નીચે લીધા છે. ભગવાન શ્રીહરિમાં એક વૃત્તિ રાખી ધર્મદેવે ભૌતિક દેહનો ત્યાગ કર્યો છે. સુરત મુનિ બોલે છે, તમામ ક્રિયા મોટા ભાઈ કરે છે, સર્વ કોઈ રડે છે, અને પાછળ કરવા યોગ્ય તમામ ક્રિયાઓ કરી છે. હવે બધું કામ ક્લિયર થયું છે, ભગવાનને જે કરવું હતું એ લાઈન બધી ચોખ્ખી થઈ. હવે ભગવાન વન જશે એ કથા બપોર પછી લેશું, અત્યારે સમય પૂરો થયો છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ.